सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदना प्रफुल्लाम्बोजन्माच्छदसदृश सोवाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्मनाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय બધાય ભક્તોને એથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો આપણું આ લોયાધામ ન્યૂજર્સી અક્ષરધામ તુલ્ય આપણા મંદિરની અંદર આવા પીવડા ઘનશ્યામ મહારાજનો ચતુર્થ પાઠોત્સવ જ્યારે એના અંતિમ દિવસ તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યારે આજે આપણે મહેમદાવાદના ઉમિયાબાઈની કથા સાંભળવી છે. આવો સૌ પ્રથમ મહારાજના ચરણોમાં ગુરુજીના ચરણોમાં સ્તુતિ પ્રાર્થના કરીએ ત્યાર પછી આપણે ચરિત્રમાં પ્રવેશ કરીશું. પીઓડાને પ્રેમે કરી લાગુ અંતરમાં હું પાય 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 જેના પ્રતાપે થઈ શકે કવિ વિના કાવ્ય રચનાય પ્રતાપે થઈ શકે કવિ વિના કાવ્ય રચનાય પીઓડો મોમાં કેમ પડે તે તો ગુરુદેવની કૃપાય પીઓડો મોમાં કેમ પડે તે તો ગુરુદેવની કૃપાય અકળ મૂર્તિ ગુરુદેવ છે જેની અકારણ કરુણા સદાય અકળ મૂર્તિ ગુરુદેવ છે જેની અકારણ કરુણા સદાય પંગુ ગીરી રાજ ચડે તે તો કેમ મનાય મન મુગો કોઈ વાણી વદે તે આશ્ચર્ય થાય સહુજન મુગો કોઈ વાણી વદે તે આશ્ચર્ય થાય સહુજન એવો પંગુ મુગો હું છું કડાઈન બુદ્ધિહીન એવો પંગુ મૂગો હું છું કડાવીન બુદ્ધિહીન
માં પ્રકાશ પાતર્યો ઘનશ્યામ નાથ ગુરુધીર પ્રેમ પ્રકાશ પાતર્યો ઘનશ્યામ નાથ ગુરુધીર પીયુડા માં જેને પ્રેમ દીધો હરિ કૃષ્ણ નો દીધો ત્યાર કરુણ સોચો કવે રહુ અંતિમ ઘડી સોદાસ રામ કરુણ સોચો કવે રહુ અંતિમ ઘડી સોદાસ અચરજ વાતો પૂર્વે થઈ એવું શાસ્ત્ર વદે સદા કાળ અચરજ વાતો પૂર્વે થઈ મારે અચરજ આજ છે એવું વર્તે છે વર્તમાન કાળ મારે અચરજ આજ છે એવું વર્તે છે વર્તમાન કાળ મારે આસરો પ્રભુ તમારો મારે આસરો પ્રભુ તમારો માટે હું મા તમે જ પ્રકાશો માટે હું મા તમે જ પ્રકાશો મારા અસ્તિત્વને પ્રભુ બેટી મારા અસ્તિત્વને પ્રભુ મેટી મારા અસ્તિત્વને પ્રભુ મેટી મારા અસ્તિત્વને પ્રભુ મેટી મારે જાવું છે તમને ભેટી મારે જાવું છે તમને ભેટી મારે જાવું તમને ભેટી મારે જાવો છે તમને ભેટી કર્તાપનો છે વિષ સમાન કર્તાપનો છે વિષ સમાન તેથી દૂર રહે ભગવાન કરતા અકરતા મારો નાથ કરતા અકરતા મારો નાથ કરતા અકરતા મારો નાથ કરતા અકરતા મારો નાથ હું તો વસ્તુ હરિની સાક્ષાત 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 મહારાજ અને ગુરુદેવની આપણે સ્તુતિ કરી મેમદાવાદના ઉમિયાબાઈના આખ્યાનની અંદર આપણે પ્રવેશ કરવો છે. જેતલપુર આપણા સત્સંગની અંદર યાત્રાનું બહુ મોટું ધામ છે. જેતલપુરની અંદર શ્રીજી મહારાજે બહુ લીલાઓ કરી છે. જેતલપુરની અંદર બહુ મોટા મોટા ભગવાનના ભક્તો થયા છે, બહુ પ્રેમી સ્ત્રી ભક્તો થયા છે, ઘણા પુરુષ ભક્તો થયા છે. એ જેતલપુરની અંદર શ્રીજી મહારાજે યજ્ઞ કર્યો ત્યાંથી આ કથાની આપણે શરૂઆત કરીએ છીએ.
જેતલપુર છે યાત્રાનું ધામ, જેતલપુર છે યાત્રાનું ધામ, ત્યાં રહ્યા બહુ સુખધામ, ત્યાં રહ્યા બહુ સુખધામ, મોટો યજ્ઞ કર્યો ઘન શ્યામે, મોટો યજ્ઞ કર્યો ઘન શ્યામે, આમંત્રણ દીધું અતિ ભાવે, આમંત્રણ દીધું અતિ ભાવે, આમંત્રણ દીધું અતિ ભાવે, આમંત્રણ શ્રીજી મહારાજ જેતલપુરમાં પધાર્યા છે. જેતલપુરની અંદર ગંગારામ દવે બધા બહુ સારા સારા મોટા મોટા ભક્તો હતા, ગંગાબા હતા, આજીભાઈ હતા, નારદીપુરના નાના ભાઈ પણ જેતલપુર આવતા. શ્રીજી મહારાજ જેતલપુરમાં રોકાના. બહુ વિસ્તારથી જેતલપુરની કથા છે, પણ આપણે મેમદાવાદના ઉમિયાબાઈના આખ્યાન ઉપર જવું છે એટલે હું જેતલપુરની કથાઓ શોર્ટની અંદર કહીશ. એ જેતલપુરની અંદર શ્રીજી મહારાજે જ્યારે યજ્ઞ, શ્રીજી મહારાજ ત્યાં ગયા એટલે શ્રીજી મહારાજે કીધું કે અમે હવે આજે સાંજે નીકળશું પાછા. ઉત્તરાયણનો આગલો દિવસ હતો એટલે ગંગાબા રામાનંદ સ્વામી વખતના સત્સંગી એ શ્રીજી મહારાજને દીકરા કહીને બોલાવતા. એ કે દીકરા, કાલે ઉત્તરાયણ છે, જવાય નહીં, કાલે ઉત્તરાયણ છે. એટલે કાલે તો દાનનો પર્વ છે, દાન અમારે કરવું છે, જમાડવા છે, સંતો આટલા આવ્યા છે, બધાને જમાડવા છે, જવાનું નથી. અને ગંગાબાનો ઓર્ડર થાય ને એટલે શ્રીજી મહારાજને તરત બ્રેક વાગી જાય. કેટલાક કેટલાક ભક્તોએ ભગવાનને એવા બાંધ્યા છે આ સત્સંગમાં અને કહેતા મને આનંદ થશે અને શોક પણ થશે કે જાજા ભાગના મહારાજને બાંધવાવાળા સ્ત્રી ભક્તો હતા. સમજાયું? બાંધ્યા એને, કારણ કે ભક્તિ એની વધારે. એટલે મેં કીધું કે આનંદ પણ થાય છે કારણ કે અમે મહારાજની સ્ત્રી થઈ ગયા. અમારું શરીર ભલે પુરુષનું રહ્યું પણ અમે મહારાજની રાણી છીએ, મહારાજની સ્ત્રી થઈ ગયા છે. અમે કોઈ આ દુનિયાની સ્ત્રી ના ગોતી, અમે અમારી જાતને પુરુષ ના ગણી અને અમે એમ ગણ્યું કે પુરુષોત્તમ નારાયણ અમારા વર છે ને અમે બધી તો એની રાણીઓ છીએ. શ્રીજી મહારાજે મધ્યના 22મા વચનામૃતમાં કીધું સાધુ છે તો ભગવાનની રાણી છે, વચનામૃતમાં કીધું. તો અમે રાણી થઈ ગયા અને મને દુઃખ શું થયું? કોનું દુઃખ થયું? તમારું, કે તમે બધા પુરુષ રહ્યા, હવે તમારે રાણી થવું પડશે. ભલે જગતની અંદર પુરુષ તરીકેનું પાત્ર ભજવવાનું છે પણ સમજી લેવાનું, બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું, ત્રણે લોકમાં સર્વે અબળા, તેને વરીને ખોટી થાવું રે, સમજી છું આવું. ત્રણે લોકમાં બધી અબળાઓ જ છે. પુરુષ તો એક પુરુષોત્તમ નારાયણ છે, જેના માથે કાળ કર્મનું જોર હોય એ એકે પુરુષ નથી. પુરુષોત્તમ નારાયણ જ એક એવા છે કે જેનું કાળ કર્મ અને માયા ઉપર શાસન છે, એટલે પરમ પુરુષ એ એક જ છે, બાકી બધા અબળા જ છે આપણે. એટલે જીવથી ભગવાન પાસે, પણ જેને સ્ત્રીત્વ પ્રાપ્ત થયું હોય ને, સ્ત્રીના શરીરમાં જેને આત્મા જેનો છે, આત્મા તો નથી સ્ત્રી નથી પુરુષ, પણ જેનો આત્મા સ્ત્રીના શરીરમાં છે ને એને ફાયદો શું છે? એની પાસે ભક્તિ વિશેષ હોય, દયા વિશેષ હોય, કોમળ હૃદય હોય, પછી અપવાદરૂપ નીકળે કાલિકાય હોય, મંથરાય હોય, પણ અપવાદરૂપ, અપવાદરૂપ નહીં તો જાજુ આવવું હોય, એટલે એને ભક્તિ કરવી બહુ સરળ પડે. બહેનોને ભક્તિ કરવી, એની અંદર શ્રદ્ધા સહજ છે, એ શ્રદ્ધાનું પ્રતીક છે, સ્ત્રી છે એટલે એમાં એ બધું સહજ રહેવાનું. આપણે એના પુરુષનું શરીર એનું પ્રતીક નથી, પુરુષનું શરીર છે ને ઓટલે બેસવાનું પ્રતીક છે. ક્યાં બેસવાનું? ઓટલે બેસવાનું, મારી તારીને બસ, એનું પ્રતીક છે એટલે એ કામ કરે આ પુરુષ. હવે અપવાદરૂપ નીકળે, તમે બધા અપવાદરૂપ કહેવાઓ, જો આટલા નીકળી ગયા ક્યાં ઓટલે બેસવા ગયા, ક્યાં પલંગમાં ઉતાર્યા,
અપવાદરૂપ નીકળે. એટલે ગંગાબાએ કીધું, મહારાજ રોકાઈ જાઓ. મહારાજ કહે, કંઈ વાંધો નહીં, રોકાઈએ, પણ અમે રોકાઈએ તો કંઈક ભારે કામ કરવું જેતલપુરમાં. ગંગાબા કે, બોલો. મહારાજ કે, અમારે જેતલપુરના બ્રાહ્મણોને આવતીકાલે 84 કરીને જમાડવા છે, તો કેટલું ઘી જોઈએ બા? ગંગાબા કે, 5 મણ જોઈએ. એમ થઈ જાય, એટલા થઈ જાય તો એટલું આપશો? હા મહારાજ, અમે દઈ દેશું, પણ તમે રોકાવ. મહારાજ કે, હારું. પછી મહારાજ થોડી વાર થઈ, પણ આપણે જો આજુબાજુના અમદાવાદ બધા પ્રદેશના બ્રાહ્મણોને બોલાવીએ અને પોસ્ટ સુધી 8મથી આપણે અહીંયા આગળ યજ્ઞ શરૂ કરીએ, મહારુદ્રને વિષ્ણુ યાગ કરીએ, તો કેટલું ઘી જોઈએ? ગંગાબા કે, હવે મારું માપ ગયું, હવે તો મોટા મોટા રસોડા પર ઊભા રહેવાવાળાને બોલાવો. એ બધાને બોલાવ્યા તો કે 100 મણ ઘી જોઈએ. મહારાજ કે, એટલું ઘી તમારે? અરે નારદીપુરના નાના ભાઈ બેઠા હતા મહારાજને કે, મહારાજ હું એકલો યજમાન, જેટલું ઘી જોઈએ એટલું. એ પત્યું. મહારાજ કે, એમ નહીં, આખા ગુજરાતના ઠેક ખાનદેશ સુધી, મહારાષ્ટ્ર સુધી, આખા આપણા જેટલો પ્રદેશમાં સત્સંગ છે, એ સત્સંગની આજુબાજુના બધી જ જગ્યાએથી ભૂદેવોને બોલાવવા હોય ને 84 કરવી હોય તો કેટલું ઘી જોઈએ? મહારાજ, એનું તો માપ જ ના નીકળે. એ તો મહારાજ 500, 700 ને 1000 મણ ઉપર જતું રહે. ભક્ત ચિંતામણીના પ્રકરણ 56માં સ્વામીએ નોંધ્યું, નિષ્કુળન સ્વામી આ લીલાને, તૈયે નાથ કહે તેડો બ્રાહ્મણ, જમે મગાવીએ ઘૃત મન, પ્રથમ મંડાન મનથી કર્યું, પછી પૂછતા 5 સે ઠર્યું, જેમ જેમ પૂછ્યું વળી જને, તેમ તેમ વધાર્યું જીવને, મોરે નોતરું ને પછી સીધું, એમ યજ્ઞ નું પર્યાન કીધું. મહારાજ કે, પેલા સીધું લાવો, બોલી તો ગયા છો, અમને રાખવા હેલા નથી કઈ. આપણે શું કહીએ જો આવું? મહારાજ કહેતો, મહારાજ તમારે તો મહારાજ જાવું જ તું ને, આ તો અમે ભૂલ કરી બેઠા, તમને કીધું કે રોકાઈ જાઓ. મહારાજ તમે બહુ દયાળુ છો, પ્રભુ કેટલાય ભક્તો તમારા વિયોગે વિલખતા હશે, એટલે પ્રભુ આપ ચોક્કસ પધારો, અમે એક હાર લઈ આવીએ, વિદાય કરી દઈએ. પણ આ ભક્તો એવા નહોતા. મહારાજ જેટલું જોઈએ એટલું સીધું, કોઈ ઘઉં, કોઈ ચોખા, કોઈ ઘી, કોઈ તેલ, બધું ભેગું કરીને જેતલપુરની અંદર ઢગલા માંડી દીધા. બીજે દિવસે મહારાજે ઉત્તરાયણને દિવસે મેમદાવાદના બ્રાહ્મણોને જેતલપુરના બ્રાહ્મણોને જમાડ્યા. ત્રીજે દિવસે આજુબાજુના અમદાવાદ પ્રાંતના બધા બ્રાહ્મણોને ભેગા કરીને જમાડ્યા, બધાને રોકાવાનું, પછી રોજ લાડવા જમવાના. મોદકાય પ્રિય બ્રાહ્મણનું નામ છે, લાડવા બહુ ભાવે બ્રાહ્મણને. લાડવા દઈ દો એટલે બ્રાહ્મણ રાજી. બે વસ્તુ પહેલા લાડવા ભાવતા, અત્યારે બ્રાહ્મણને બે વસ્તુ જોઈએ. પહેલાંય જોતી પણ અત્યારે જોઈએ, એક લાડુ અને બીજું દક્ષિણા. બે આપો એટલે બ્રાહ્મણ રાજી, પૃથ્વી પરના બધા બ્રાહ્મણ રાજી થઈ જાય. આ બાજુ ઉપર મહારાજે બધાએ બ્રાહ્મણોને ભેગા કર્યા અને ત્યારે મહારાજે આજુબાજુમાંથી જે તેડાવ્યા ને, એમના મેમદાવાદથી પણ બ્રાહ્મણો આવેલા. આસપાસના ભૂદેવ આવ્યા, મેમદાવાદથી ત્યાં સીધાવ્યા. આસપાસના ભૂદેવ આવ્યા, મેમદાવાદથી ત્યાં સીધાવ્યા. શક્તિ ઉપાસના જેને વાલે, શક્તિ ઉપાસના જેને વાલે. મહારાજ માં શોધે નિત્ય ખામી, મહારાજ માં શોધે નિત્ય ખામી. દેખાડીએ સ્વામી નો જ્યારે ભૂંડો, ત્યારે જાણીએ આપનો કુળ ઊંડો. દેખાડીએ સ્વામી નો, બોલો આવા કુળવાના હતા, ત્યારે જાણીએ આપનો કુળ ઊંડો. કાઢવો છે સ્વામી તણો તોતા, કાઢવો છે સ્વામી તણો તોતા. આપણે ન બાળગે તે ભૂત, સજી મહારાજને ભૂત ઠરાવી દીધા. કાઢવો છે સ્વામી તણો તોતા, આપણને ન બાળગે તે ભૂત. કાઢવો છે સ્વામી તણો તોતા, આપણે ન બાળગે તે ભૂત. આપણે તો ભૂતાવળ જેવા, આપણે તો ભૂતાવળ જેવા.
કોઈનું કામ બગાડીએ દેવા, કોઈનું કામ બગાડીએ દેવા, દસ પેઢીથી આવું જ ચાલે આપણને તેમાંથી કોણ વારે, દસ પેઢીથી આવું જ ચાલે આપણને તેમાંથી કોણ વારે, આપણને તેમાંથી કોણ વારે, આપણને તેમાંથી કોણ વારે. મેં અમદાવાદના બ્રાહ્મણો આવ્યા, જો એનો કેફ જો કેવો કેફ છે. દસ પેઢીથી આપણે ભૂતાવળ જેવા છીએ અને સ્વામીનું ભૂત આપણને ના વળગવું જોઈએ. ભલે બીજાને વળગી ગયું, આ પાછા વાતો કરે. તમને ખબર છે હમણાં જેતલપુર બગાડ્યું છે, અમદાવાદ બગાડીને આવ્યા. પેશવાએ તો ના પાડી દીધી છે સ્વામિનારાયણને, કાર અમારું રાજ હોય ત્યાં સુધી આવવું નહીં. ખબર નહીં યારો હું બાબરીઓ ભૂત વશ કર્યો છે, જ્યાં પડે ને આ બધાના મેદાન ખાલી જ કરી નાખે છે, કે કોઈનું તીલું ટપકું રહે જ નહીં. રુદ્રાક્ષ નીકળી જાય ગળામાંથી, બીજા પારા નીકળી જાય, ગ્રહ નીકળી જાય, દોરા નીકળી જાય, કપાળની અંદરથી બીજા તિલકો નીકળી જાય. સ્વામિનારાયણનો તિલકને કંઠ્યો બહાર રખાવે પાછા. આપણે ભાઈ આ ભૂત નહીં વળગાડવું. શ્રીજી મહારાજને આ બધા યજ્ઞો કરવા પાછળનું કારણ એવું હતું કે આ બ્રાહ્મણોએ શાસ્ત્રના અર્થ અવડા કરીને પશુ હિંસામાં યજ્ઞ કરી દીધા હતા. એટલે શ્રીજી મહારાજ આવા યજ્ઞો દ્વારા પૃથ્વી પર એ સ્થાપન કરવા માગતા હતા. જ્યારે મહારાજ નીલકંઠવનની સ્વરૂપે હરિલામૃતમાં કથા આવે છે, ગયા ત્યારે સત્યુગ, દ્વાપર, ત્રેતા અને કળિયુગ, ચારે ચાર યુગ ભગવાન પાસે આવ્યા છે. માગણી કરી છે, પ્રભુ અમે જ્યારે અમારું રાજ હતું અહીંયા આગળ, ત્યારે ત્રેતા કે છે યજ્ઞ થતા, દ્વાપર કે છે ભક્તિ થતી, સત્યુગ કે છે બધી જ જગ્યાએ બધું સત્ય હતું, ને અત્યારે તો અમને કોઈ જગ્યાએ રહેવાની જગ્યા જ નથી. ત્યારે ભગવાને કીધું હું તમને રહેવાની જગ્યાઓ કરી દઈશ. ત્યાં કળિયુગ રોવા માંડ્યો કે મહારાજ એક તો મારું રાજ કેટલું ઓછું, 4,32,000 વર્ષ, સૌથી ઓછા વર્ષ મને દીધા, તો હું કાંઈ નહોતો બોલ્યો. કોઈ દી બોલ્યો મહારાજ? મહારાજ કે ના, તમે અન્યાય કર્યો એવું કીધું મહારાજ. સત્યુગને મારા કરતાં 4 ગણા વર્ષ આપ્યા તમે, એમને ઓછા પડે છે, તો 4,32,000 વર્ષ તો મારું ચાલવા દો. મહારાજ કે તું ચિંતા ના કર ને, તને રહેવાની જગ્યા ઘણી મળશે. ક્યાં રહેવું મારે? જે મારી આજ્ઞા ના પાડે ત્યાં તારું જ રાજ છે. જ્યાં મારી આજ્ઞા ના પડાતી હોય કળિયુગને, ત્યાં તારું જ રાજ છે. શ્રીજી મહારાજે ત્રેતાયુગની ભાવનાને ધ્યાનમાં રાખીને યજ્ઞો ખૂબ કર્યા. અને મહારાજને પૃથ્વી પર એ સ્થાપિત કરવું હતું કે કોઈ રીતે પશુમય હિંસા ન થવો જોઈએ, પશુમય યજ્ઞ ન થવો જોઈએ, યજ્ઞમાં પશુની હિંસા ન થવી જોઈએ. હવે એની અંદર એક વંશીધર નામનો બ્રાહ્મણ હતો મેમદાવાદનો, એ મોવડી હતો બધાનો બધી રીતે, અને એ પશુ હિંસાનો યજ્ઞ કરતો, તામસી દેવીઓને પૂજતો, દારૂ પીવાનું, એનું એક આખું ટોળું હતું મેમદાવાદનું. અમુક બ્રાહ્મણો સારા પણ હતા, પણ આ ભૂદેવ આવો હતો ને એનું ચાલતું જાજુ. એના પછી બીજા નંબરે દુર્લભ રામનું નામ આવતું, જે બહુ મોટા આસામી હતા. આ બધાએ આવેલા શ્રીજી મહારાજને કે અમારે શાસ્ત્રાર્થ કરવો તમારી સાથે. શ્રીજી મહારાજ કે ભાઈ શાસ્ત્રાર્થનું મારું કામ નહીં, અમારે નડિયાદથી બ્રાહ્મણો આવ્યા છે, અમારા ભૂદેવો સત્સંગી છે, ઉમરેઠના છે, બધા બ્રાહ્મણોને મહારાજે ભેગા કર્યા કે આ વંશીધરને શાસ્ત્રાર્થ કરવો છે, તો તમે બધા શાસ્ત્રાર્થ કરો. એમાં સત્સંગી બ્રાહ્મણોએ એવું પ્રસ્થાપિત કર્યું કે યજ્ઞ તો હિંસા રહિત જ થવો જોઈએ. અને વંશીધર ત્યાં હાર્યો, એ વંશીધર હાર્યો ને, એટલે પછી એ બધાએ ભેગા થઈને જેતલપુરમાં મિટિંગ કરી, અને મિટિંગમાં એમને કીધું, દેખાડીએ સ્વામીનું જ્યારે ભૂંડું ત્યારે જાનીએ આપનું કુળ ઊંડું, કાઢવું છે સ્વામી તનું તૂત, આપનને ન વળગે એ ભૂત. આપણે ભૂતાવળજી જેવા છીએ, અને ભગવાનને સાધુ તો ભૂત જેવા. શ્રીજી મહારાજ કે અમે ભૂત જેવા છીએ, ભૂતે વળગે તે છોડતા નથી, તો અમે વળગ્યા છે તે તમને કેમ છોડશું? નહીં છોડે મહારાજ, મહારાજ ભૂત જેવા છે, પકડી જ રાખશે ગમે ત્યાંથી. એક વખત આપણે યોગમાં આવ્યા ને, એટલે મહારાજ આપણને નહીં છોડે. દસ પેઢીથી આપણું આવું ચાલ્યું આવે છે, આજ સુધી આપણી સામે ઊભો છે કોણ? તો આ સહજાનંદ કોણ છે? સહજાનંદ તો આપણે આમ નાખી દેશું. શાસ્ત્રમાં તો હારી ગયા. પછી એવું નક્કી કર્યું કે એવું કંઈક કરીએ
કે જેનાથી સહજાનંદનું ખોટું દેખાય. આવ્યા શાસ્ત્રાર્થમાં ના ફાવે ને પછી વ્યક્તિ બીજા ઉપાય કરે. એટલે કયો ઉપાય કરવાનો? જેટલા લાડવા છે રાત્રે બધાય તળાવમાં નાખી દો. જેતલપુરના તળાવમાં નાખી દીધા રાત્રે લાડવા, જે પેલી વેશ્યાનું કલ્યાણ મહારાજે કરેલું ને આ યજ્ઞ વખતે કરેલું, લક્ષ્મીબાઈ નામની, ક્યાંક નાથી નામ મળે છે, ક્યાંક લક્ષ્મીબાઈ મળે છે, એનું કલ્યાણ શ્રીજી મહારાજે આ યજ્ઞ કર્યો ત્યારે ઘઉં દળવા માટે મહારાજ બધાને દેતા હતા. એમાં એ વેશ્ય આવી, આખી સભા કે અરે આ ભાગની આપણી સભામાં ક્યાં આવી, આ આવે આનો પડછાયો પડે તો એ આપણે અભડાઈ જઈએ. શ્રીજી મહારાજ કે શાંતિ રાખો, એને આવવા દો. શ્રીજી મહારાજ પાસે આવી ત્યારે મહારાજે કહ્યું, બેન બેન તું કેમ આવી છો? આ શબ્દ જ્યારે એ વેશ્યાએ સાંભળ્યો ત્યારે રોવા માંડી પોકે પોકે. શ્રીજી મહારાજ કે કેમ રડે છે? ત્યારે વેશ્યા કહે છે, પ્રભુ આ પૃથ્વી પર જે દિવસની જન્મી છું તે દિવસથી આજ સુધી મને કોઈ બેન કીધી નથી, તમે એક પહેલા એવા છો જેને મને બેન કીધી છે, આ પુરુષોત્તમ નારાયણ. સહુજનને કરવા છે સુખી રે નથી, રાખવા કોઈને દુખી રે, સહુ જીવની લેવી છે સંભાળ રે, અર્થે આવ્યા છે દયાળ રે. મહારાજ એટલે આવ્યા છે એક એક જીવની. મહારાજે એને ઘઉં દીધા. હરિભક્તો કે મહારાજ આ વેશ્યાના હાથનું દળેલું જમાય એને દેવાય? મહારાજ કે હરિભક્તો તમે બધા એવું કહો છો કે આનો પડછાયો પડે તો આપણે અભડાઈ જઈએ, તો મારો તમને એ પ્રશ્ન છે કે તમને મારા જેવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો યોગ છે, તમે મને ભજો છો, તમને મારો તમે મારી આજ્ઞામાં રહો છો, તો એક એટલી જે ખરડાઈ ગયેલી સ્ત્રી છે એનો પડછાયો તમને અભડાવી દે, પણ એવું કેમ ન થાય કે તમે હજારની સંખ્યામાં બેઠા છો, તમારા પડછાયાને પાવન કરી દે? આવું તમે કેમ નથી વિચારતા? મારો યોગ છે તો તમને એકના પડછાયાથી તમે અભડાવ છો, પણ તમારા હજારના પડછાયાથી એ પાવન થઈ જાય. શ્રીજી મહારાજે વેશ્યાનું ત્યાં કલ્યાણ કર્યું છે. જેતલપુરની કથાઓ બહુ સરસ છે. ક્યારેક ક્યારેક આપણે એવા બધાય અલગ અલગ પ્રાંતોની કથાઓ જે મહારાજે જે જે લીલાઓ કરી છે અને જે લીલાઓનું આવું પદ્ય સંકલન બીજા કોઈ ગ્રંથોમાં ન હોય, તો એવી આપણે આવું પદ્ય સંકલન કરી અને એવા ચરિત્રોને સાંભળશું. એ જેતલપુરની અંદર બ્રાહ્મણોએ રાત્રે જઈને લાડવા તળાવમાં નાખી દીધા. હવારની અંદર જઈને ચોકા ઉપર જઈને જે ભંડારી સાધુ હતા એની પાસે જઈને કે અમને સીધું દો, ઘી ઢોળી દીધું, લાડવા નાખી દીધા. આટલું સરસ કામ કર્યું, બોલો ભૂતાવળ જ છે ના? અને ભૂતાવળ ના કહેવાય શું કહેવાય? એટલે પછી મેં શબ્દ લખ્યો કે આ ભૂતાવળ જ છે, એના માટે ભૂતાવળ જ લખાય. બધું નાખી દીધું. પછી ભંડારી પાસે જઈને કે અમને સીધું દો. ભંડારી ગયા, ઘીના જે કુંડલા ભરેલા હતા એ તો ખાલી કરી દીધેલા આ લોકોએ. બીજી બાજુ ઉપર ઘી આવતું હતું અમદાવાદ પ્રદેશમાંથી, ત્યાં સુબા પાસે જઈને એની કાન ભંભેરની કરી. તમને ખબર છે સ્વામિનારાયણ યજ્ઞ કરે છે ત્યારે મોટા મોટા રાજાઓ મરી જાય છે. એ યજ્ઞ એના માટે જ કરે છે, તમારું કુળ કાઢવું છે ને, અને અમારું અપમાન થાય છે. અને તમને ખબર છે ને અમારું અપમાન થાય, અમે દેવીની પૂજા કરીએ, રાજ્યમાં કેટલો પ્રોબ્લેમ થાય તમને ખબર છે ને? એટલે આ ઘીના કુંડલા જવા ના જોઈએ. એટલે પેલા પેશવાએ એ ઘીના જે ગાડા આવતા હતા એ રોકાવી દીધા, જે સીધું આવતું હતું એ. હવે મુંજારો થયો. આ લોકો એક હારે 22,000 બ્રાહ્મણો શક્તિપંથી 22,000. શ્રીજી મહારાજે ના પાડી, ચારનો સંગ ના કરવો, નાસ્તિક, પછી કુડાપંથી, શક્તિપંથી અને શુષ્ક વેદાંતિ. ચારનો મહારાજ કે સંગ કરવો જ નહીં. શક્તિપંથી સૌથી પહેલા, શુષ્ક વેદાંતિ જે લોકો એવું માને છે સબ બ્રહ્મ, કોઈ ફેર જ નથી, આ બધું બ્રહ્મ જ છે, બધું બ્રહ્મ છે, સ્ત્રી બ્રહ્મ, પુરુષ બ્રહ્મ, બધું બ્રહ્મ, આ બધું ખોટું, બાકી ધર્મ નિયમ કાંઈ નહીં, સબ બ્રહ્મ. પણ બ્રહ્મને પાછો જો દેવતા અડાડો ને તો બ્રહ્મ કૂદે ખરો, એવા બ્રહ્મ હોય એ શુષ્ક વેદાંતિઓ છે. ભગવાનનું ખંડન કરે છે એવું માને છે કે આપણે જ પરમાત્મા. જ્યારે આપણને જ્ઞાન થઈ જાય ને ત્યારે તમે જ પરમાત્મા, પરમાત્માના આપણે અંશ છીએ. અને આપણને જ્યારે જ્ઞાન થઈ જાય કે હું તો પરમાત્માનો અંશ છું, પછી જે કાંઈ કરો એનું કર્મ કાંઈ લાગે નહીં, બસ તમે જ ભગવાન છો, કોને ભજવાના? આ શુષ્ક વેદાંતિ છે. નાસ્તિકો
જેની અંદર કર્મ પ્રધાન છે, કર્મથી કલ્યાણ, એ નાસ્તિક છે, ભગવાનને નથી માનતા. શ્રીજી મહારાજ કે એનો સંગ ના કરો. ત્રીજા છે કુડાપંથી, અતિ ખરાબ, એની અંદર વ્યભિચાર ને વ્યભિચાર જ છે. આજે પણ પૃથ્વી પર આવા સંપ્રદાયો હાલે છે. આજે આટલા સારા યુગમાં, આટલો જાગતો યુગ છે, એની વચ્ચે કુડાપંથ હજુ ચાલે છે. ઓછા પ્રમાણમાં છે પણ હાલે છે, હજુ વ્યભિચાર જ છે જેની અંદર. શ્રીજી મહારાજ કે એનો સંગ ના કરો. અને ચોથું છે શક્તિપંથી. શ્રીજી મહારાજે ત્રણ દેવીના સ્વરૂપો માન્ય કર્યા છે. લક્ષ્મીજી, સરસ્વતી પૂજનમાં શ્રીજી મહારાજને કંઈ વાંધો નથી, એ શાસ્ત્રોમાં ક્યાંક ક્યાંક મળે છે, અને પાર્વતીજીનું પૂજન. આ ત્રણ દેવી સાત્વિક દેવી છે. બાકી પાર્વતીજીના જ બીજા સ્વરૂપો છે, શ્રીજી મહારાજે એને માન્ય જ નથી કર્યા. પાર્વતીજી માન્ય છે એટલે શ્રીજી મહારાજે સિદ્ધેશ્વર મહાદેવની બાજુમાં પધરાવ્યા, પણ બીજી બધી છે ને એ શ્રીજી મહારાજ શક્તિ ઉપાસના જ ના પાડી. પાર્વતીજીની ઉપાસના કરવા નથી કીધું, સિદ્ધેશ્વરને પધરાવ્યા, પતિવ્રતા છે પાર્વતીજી એટલે એને રાખ્યા. બાકી એક પણ શક્તિપંથી, આપણે ઘણી વખત ઘણા હરિભક્તોને એવો ભ્રમ હોય કે અમારી કુળદેવી છે, આપણી કુળદેવી ભક્તિ દેવી એ જ આપણી કુળદેવી, અને ધર્મદેવી એ આપણા કુળદેવ. આપણે કુળ ધર્મ પાડીએ એટલે કુળદેવ આવી ગયા, અને ભક્તિ કરીએ ને એટલે કુળદેવી આવી ગયા. આપણા સિંહાસનમાં તો એક મધ્યની અંદર મહારાજ જ હોય, બાકી આપણે બીજું કંઈ હોય જ નહીં, બીજું કશું જ ના હોય. બહુ આગળ જઈએ બસ આપણા નંદ સંતો હોય સેવામાં, જળજાળી લઈને ઊભા હોય, મહારાજને જમાડતા હોય, આટલું જ આપણા સિંહાસનની અંદર હોય. બહુ જાજુ સિંહાસનની અંદર ના હોય. સિંહાસનની બાજુમાં બીજું સિંહાસન ભગવાન સ્વામિનારાયણની જેને પાકી ઉપાસના થઈ છે ને ન હોય, એને કોઈ કુળદેવીની પૂજા કે એવું કશું જ ના હોય. પરંપરામાં ભલે બધું ચાલ્યું આવે, ક્યાંય તમે દાદા ખાચરનું સાંભળ્યું? દાદા ખાચરનું ચરિત્ર, પર્વતભાઈના ચરિત્રો આપણે સાંભળ્યા આટલા બધા ભક્તોના. ક્યાંય આવ્યું પર્વતભાઈ પોતાની કુળદેવીની પૂજા કરવા ગયા હતા? એક ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, સહજાનંદ સ્વામી સિવાય આપણો કોઈ બીજો આશરો નહીં. આવી પાક્કી ઉપાસના મહારાજની રાખવી જોઈએ. આ શક્તિપંથી બ્રાહ્મણોએ આવો જ્યારે ઉપદ્રવ કર્યો ત્યારે શ્રીજી મહારાજ પાસે ભંડારી સાધુ દોડતા ગયા મહારાજને, કે મહારાજ આ બ્રાહ્મણોએ આવું કર્યું છે. મહારાજ કે હાલો, સોટી લઈને આવ્યા, અને મહારાજ આમ કુંડલા ઉપર આમ સોટી મૂકે, લો આમાં અડધો મણ ઘી છે, લો આમાં પોણો મણ ઘી છે, લો આમાં એક મણ ઘી છે, અને ઘીના કુંડલા ભરાઈ ગયા. લોટ તો હતો, લોટ નહોતો નાખ્યો, એટલું સારું હતું. મહારાજ કે દઈ દો બધાને, પણ આ મહારાજ કે આ લોકો જોડે સીધી રીતે કામ થવાનું. આ લોકોએ શું મીટિંગ કરી ખબર? ભલે ને સીધા દઈ દીધા, લાડવા બનાવી બનાવી નાખી જ દેવાના તળાવમાં. બીજું, થાળીમાં પીરશે ને ત્યારે 25-25 ને 50-50 લાડુ લેવાના, અને જો નાખી રાખવાના ને પછી નાખી દેવાના. શ્રીજી મહારાજ મને શું જાણો છો, તમારા અંતરના અભિપ્રાયને સારી રીતે જાણો છો. મહારાજ કે પાર્ષદો બંદૂકો ક્યાં છે? મહારાજ છે જ ને, અમારી હારે જ છે, બોલો બોલો ને ક્યાં ફોડવાની છે? આ તો તૈયાર જ હતા, આમે હાથ ખંજવાળ આવતી જોઈએ આ લોકોને, દરબારોને. મહારાજ બોલો ને કોને ઉડાવો છે? મહારાજ કે ઉડાડવા કોઈ નથી, ઉડાડી ના દેતા ભલા થઈને. પણ કાલે તમારે આ ભૂદેવો જમવા બેહે ને એની પંક્તિમાં એક એક જણાએ સામગ્રી હળગાવીને તૈયાર જ રાખવાની, બંદૂક લઈને ઊભું રહેવાનું છે. મહારાજ કે પણ શું સૂચના સાધુ આપશે, તમારે ખાલી બંદૂક લઈને ઊભું રહેવાનું. સંતોને કે જેટલા જોઈએ એટલા લાડવા, અને મહારાજે કહ્યું જેટલા ચોકાઓ છે બ્રાહ્મણોના ત્યાં બધે જ રસોઈ બનાવવામાં આપણા સત્સંગી બ્રાહ્મણો મૂકી દો, આ વામ માર્ગીઓને બહાર કાઢો. એટલે બધી જગ્યાએ શ્રીજી મહારાજ એવું જડબેસ લાગશે. શ્રીજી મહારાજ મેનેજમેન્ટની અંદર તો ભાઈ આ એની આપેલી બુદ્ધિથી આ મોટા મોટા આટલા મોટા મેનેજમેન્ટો કરે. ભગવાને ખાલી અંશ જ મૂક્યો છે, તો સ્વયં પરમાત્માનું મેનેજમેન્ટ કેવું હોય? રસોડાની અંદર તમે જુઓ તો બધે સત્સંગી બ્રાહ્મણો ધોતિયા પહેરીને અબોટિયા પહેરીને પહોંચી ગયા. પીરસવામાં સત્સંગી બ્રાહ્મણો, આ લોકોને ખાલી જમવાનું જ. મહારાજ કે ભૂદેવો તમે બધા અમારા મહેમાન કહેવાઓ, તમારે જાતે રસોઈ ન થાય, અમારા ભૂદેવો સત્સંગી જ તમને રસોઈ કરીને જમાડશે. અત્યાર સુધી શું હતું, સીધું દઈને એ લોકો બનાવે ને એ લોકો નાખી દે, અને પછી ખોટ્યું ખોટ્યું કરીને મહારાજની બૂમ પાડવા આવ્યા હતા. નક્કી હતું કાલે કોલાહલ કરવો છે. પછી પંક્તિ થઈ, પંક્તિ થઈને મહારાજ સંતોને કે સંતો ભૂદેવોને બહુ જમાડજો, ફૂલ જમાડજો, કારણ કે એમને ખૂટવાનો ભય છે. પણ ભૂદેવો તમે બધા જમજો, અમને આશીર્વાદ દેજો
કે અમે જે કાર્ય કરવા નીકળ્યા છે એ પૃથ્વી પર બરાબર એનું સ્થાપન થાય. ભૂદેવ કે આ ભૂત તો ખરું છે, પણ પછી મહારાજે કીધું, ભૂદેવો સાંભળો, જેટલા લાડવા ખાવા હોય એટલા ખાજો, પણ ડીશમાં લીધા, પતરાડામાં લીધા, અને જો બીજો કંઈક ઉપયોગ કરશો તો આ અમારા પાર્ષદો તમે ખાલી જોઈ લેજો, બંદૂક લઈને ઊભેલા છે. બસ ભૂદેવો બંદૂકવાળા પાર્ષદ જોયા, મૂછાળા, અને પાછા સુરા બાપુ જેવા બે પાંચ હોય ને, પાછા આંખો કાઢે, ગોલકુના રાખતા નહીં, ખાઈ જજો બધુંય, એટલે પાછા બે દારા દે, એટલે ઉપરથી પાછો દારો દે, એટલે બ્રાહ્મણોએ નક્કી કર્યું આ તો મરી ગયા જો લાડવાના ખાધા તો. તે પહેલાં તો લઈ લીધા હતા, લઈ લીધા હતા વધારે પેલા નાખી દેવા માટે, સૂચના તો પછી અપાની, હવે ખવાય કેમ એટલા? દસ પંદર ખાધા પછી પેટ ભરાનું આવે. પાર્ષદો કે જ્યાં સુધી ખાવ નહીં ત્યાં સુધી ઊભા નહીં થવા દે, હા સુધી બેહાડ રાખ્યા, બધા લાડવા ખવડાવીને ઊભા કર્યા. અને શ્રીજી મહારાજ કેટલા દયાળુ, આવા અધમો હતા ને, તો શ્રીજી મહારાજ નાના ભાઈને કે લાવો દક્ષિણા, મહારાજ કે એક એક રૂપિયો બધાને દક્ષિણા દઈ દો. આ તો ભૂદેવો કહેવાય, ધરતીના દેવો છે આ, ધરતીના દેવો. ભૂદેવ એટલે ધરતીનો જીવતો જાગતો દેવ, એનું નામ ભૂદેવ. આપો આપો એક એક રૂપિયો દક્ષિણા, એક એક રૂપિયો દક્ષિણા આપીને બધાને વિદાય કર્યા. પણ એ સમયે થયું શું, મેમદાવાદના જે મુમુક્ષુ જીવાત્માઓ હતા, બેચર ભટ્ટ હતા, દુર્લભ રામ હતા, એના પત્નીઓ હતા ઉમિયાબાઈ આદિક, આ બધા સત્સંગી થઈ ગયા. બીજાનું તો કંઈ ના થયું. મેં કીધું ને કે વિસ્સલ મારીએ એમાં બધાએ કંઈ સત્સંગી થઈ જાય નહીં, બધા મગ બફાઈ ના જાય, એમ બધા તો ના થઈ જાય, પણ થોડાક બ્રાહ્મણ પરિવારો એમાં સત્સંગી થઈ ગયા. એમાં ખાસ બાઈઓ થઈ ગઈ, શિવબાઈ, અવલબાઈ, અમૃતબાઈ, સુખબા, જેઠીમા, રડિયાતબા, ઉમિયાબાઈ, આ બધી બાઈઓને મહારાજનો રંગ લાગી ગયો. પહેલા એને લાગ્યો, કારણ કે પહેલો લાગે કોને, લગભગ એને જ લાગે, એટલે લાગી ગયો. અમને એટલી ખબર હોય કે જો પુરુષ ભગત ના હોય અને સ્ત્રી ભગત હોય ને, તો અમને એટલી ખબર હોય કે વહેલો મોડો આ ભગત થવાનો છે. પણ આ ભગત હોય, જો સ્ત્રી ભગત ના હોય ને, તો લગભગ 100-90 કેસની અંદર થાય નહીં, થાય જ નહીં, કદાચ આ જતો રહે આપણી પાસેથી એવું બને, કારણ કે શક્તિનું સ્વરૂપ છે. આ બધી બાઈઓ બધી ભગત થઈ, મહારાજના આશ્રિત થયા. પછી તો પોતાના ધણીને કે મહારાજને કહો કે આપણા ગામમાં સાધુ મોકલે. અવિનાશીનો ઐશ્વર્ય ચાખ્યો, સહજાનંદ સાચા એમ લાગ્યો. અવિનાશીનો ઐશ્વર્ય ચાખ્યો, સહજાનંદ સાચા એમ લાગ્યો. થયા આશ્રિત શ્રી હરિતાના, થયા આશ્રિત શ્રી હરિતાના. પછી બોલાવે સંતને ગણા, પછી બોલાવે સંતને ગણા. જન સંતને કહે છે પ્રીતે, નાથ આવશે શું કોઈ રીતે. જન સંતને કહે છે પ્રીતે, નાથ આવશે શું કોઈ રીતે. હવે નથી રહેવા તું આમ, હવે નથી રહેવા તું આમ. મેળવી આપોને અમન શ્યામ, મેળવી આપોને અમન શ્યામ. વિયોગે જે યોગ અનુભવે, વાલા વિયોગે જે વિલખે છે. વિયોગે જે યોગ, મેમદાવાદના ભક્તો કે છે સંતોને મહારાજને મોકલો, વિલખે છે. તેની શુદ્ધ રાખે છે જરૂર, એને સદા રહે શ્રી હજૂર. તેની શુદ્ધ રાખે છે જરૂર, એને સદા રહે છે શ્રી હજૂર. મચ્છ જડાવે નાનવ જીવે, જડવી નાનવ જીવે. નાથ વિયોગે જે અતિ જોરે, નાથ વિયોગે જે અતિ જોરે. હે વાલો ઈચ્છે છે એવાને મળવા, દોડે વેગે ત્યાં બેઠે રડતા. વાલો ઈચ્છે છે એવાને મળવા, દોડે વેગે ત્યાં બેઠે રડતા. દોડે વેગે ત્યાં બેઠે રડતા, દોડે વેગે ત્યાં બેઠે રડતા. સંતો જ્યારે મેમદાવાદમાં ગયા, સંતોએ કથા વાર્તા કરી, એ બાજુ આનંદાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી આદિક સંતો ત્યાં ગામડાઓ વધારે ફરતા.
જ્યારે જેતલપુરનો યજ્ઞ કર્યો ત્યારે સ્વરૂપાનંદ સ્વામી જેતલપુર આવેલા. મહારાજના સમાચાર મળ્યા કે મહારાજ મોટો યજ્ઞ કરે છે, તે સંતો જામનગર હતા, ત્યાંથી ત્યાં આવેલા. લખોટા તળાવ ઉપરની બહુ કરુણ કથા છે સંતોની, ક્યારેક આપણે સાંભળશું, પહેલાં પણ સાંભળેલી છે. સ્વરૂપાનંદ સ્વામીને બધા સંતોને મહારાજે કહ્યું તમારે અહીં ગામડાઓમાં સત્સંગ કરાવો, સંતો ફરતા ફરતા જાય. ક્યારેક એ મહેમદાવાદમાં ગયા અને મહેમદાવાદમાં કથા વાર્તા કરી ત્યારે ત્યાંના ભક્તો એ સંતોને કહેવા લાગ્યા કે અમારા ગામમાં મહારાજ નહીં આવે, હવે અહીં શક્તિપંથીનું જોર નથી રહ્યું, હવે આ ગામની અંદર અમે સત્સંગીઓ ઝાઝા થઈ ગયા છે. સ્ત્રી ભક્તોએ ખાસ સંતોને કહેવડાવ્યું કે આ ગામમાં હવે મહારાજને મોકલો જ. એમાં ઉમિયાબાઈનો બહુ આગ્રહ હતો. ઉમિયાબા એવા પ્રેમી મહારાજની રંગે રંગાઈ ગયેલા, આમ તો શિવપંથી હતા એ લોકો, પણ મહારાજને ઓળખ્યા પછી મહારાજમાં જોડાઈ ગયા. યાદ રાખો, રૂપિયો તમને મળ્યો હોય, તમારી પાસે 100 રૂપિયાની નોટ, બે ઓપ્શન હોય, 100ની નોટ પડી હોય અને 100 ડોલરની નોટ પડી હોય, અને બંને વચ્ચે તમને ઓપ્શન આપવામાં આવે, તમે ભારતમાં જન્મેલા છો, ભારતીય છો, ભારત સાથેનો તમારો લગાવ છે, પણ નોટ કઈ ઉપાડશો? કેમ, મેરા દેશ મહાન નહીં? મેરા દેશ મહાન ભૂલી ગયા? ભારત મારો દેશ છે, ભારતના નાગરિકો, પેલી પ્રતિજ્ઞા નહોતા રોજ બોલાવતા બનતા ત્યારે, તો એ ભારત મારો દેશ ભૂલી ગયા? 100ની નોટ પડી હોય અને 100 ડોલરની નોટ પડી હોય તો ઉપડે છે કઈ? કારણ કે આપણને ખબર છે કે આ 100 જો લઈશું ને તો આ પેલી 100ની નોટ છે ને આના 67-68 આંટા મારશે, પ્રદક્ષિણા કરશે. આને વ્યક્તિને જ્યારે શ્રેષ્ઠ વસ્તુ મળે છે ત્યારે એનાથી નીચી આપોઆપ છૂટી જાય છે. શ્રેષ્ઠને અપનાવવી અને નીચાને છોડવું એ કોઈ ગુનો નથી, આપણા જીવનમાં એ સહજ છે, સહજ છે. શ્રેષ્ઠ મળે એટલે પેલું છૂટી જાય, એમ યાદ રાખો. ભગવાન સ્વામિનારાયણના ઓળખવાના માર્ગે આપણે ચાલેલા હોઈએ અને હજુ આપણને માની લો કે મહારાજ જેવા છે એવા નથી ઓળખાય, અને ત્યાં સુધી બીજું જે હોઈએ બાકી. શ્રીજી મહારાજ પંચાળાના 4થા વચનામૃતમાં એમ કહે છે કે જેવી રીતે કોઈ એક ગામમાં એક પટેલ મોટો હોય, સરપંચ, આખા ગામની પ્રજા કોને નમતી હોય? સરપંચને. એ સરપંચ જ આખા ગામનો સર્વે સર્વા કહેવાતો હોય. લોયા જેવું ગામ હોય ને ત્યાં સરપંચ હોય ને એ જ સર્વે સર્વા કહેવાય. હવે એવી રીતે આખા ગામની જે પ્રજા હોય એને નમતી હોય. કોને? સરપંચને. અને એ સરપંચ આગળ પાછો રાજાને નમતો હોય. એવી રીતે શ્રીજી મહારાજે દ્રષ્ટાંત આપીને શ્રીજી મહારાજનું વચનામૃત હું તમને હજુ પણ કહું છું, બહુ ધ્યાનથી વાંચો. મારે સભામાંથી એક જ જણ આંગળી ઊંચી કરે એવું નથી રાખવું. તમે કહેશો યાદ રહેતું, યાદ રહેતું, બોલો. તમને એવું લાગ્યું કે સ્વામી આવે કંઈક ઉપર કહેશે એટલે બોલવું નથી ફરી? તમે કહેશો યાદ રહેતું નથી. તો તમને ઇન્ડિયા છોડે તો ઘણા વર્ષો થઈ ગયા છે, દોડું છાપરું થઈ ગયું હોય બરાબર, અને અહીં રહ્યા હો તો એવા કેટલાય હશો. પણ ઇન્ડિયાની અંદર તમારું ખેતર તમે વેચી દીધું હોય, કોકને દઈ દીધું છે અત્યાર, તો એ ખેતરની વાડી અહીંથી જાઓ તો મળી જાય કે ના મળી જાય? મળી જ જાય, મળી જ જાય. કેમ નથી ભૂલાતું એ? કેમ ના ભૂલાનું? બધું જ યાદ છે ને, બધું જ યાદ છે ને. બોલો. ગઈકાલ કાળુ દાદા નહોતા કહેતા કે અમે ત્યાં કેલિફોર્નિયા હતા તો ત્યાં વોક કરવા જતા તો ચર્ચ, એક મોટું આવું ચર્ચ હતું, હવે ત્યાંથી કેટલા વર્ષોથી નીકળી ગયા, અહીં આવી ગયા બરાબર, પણ એ હજુ યાદ છે. 10 વર્ષના હોઈએ ત્યારે કોના લગ્ન પ્રસંગમાં ગયા તા યાદ કરવું હોય તો આવી જાય કે નહીં? પંચાળાના 4થામાં મહારાજ એમ કે છે જેવી રીતે એક ગામમાં એક પટેલ મોટો, એવી રીતે આ બ્રહ્માંડ રૂપ તો ગામ છે. બ્રહ્માંડ રૂપ ગામ, એક બ્રહ્માંડમાં 14 માળ છે અને આપણે આ 7મા માળ પર બેઠા છે, આ 7th ફ્લોર. 14મો ઉપરનું હંમેશા મોંઘું હોય, તમને ખબર છે ને, બહુ મોંઘું હોય. ઉપર જાઓ ને, જેમ જેમ ઉપર જાઓ એમ મોંઘી હોય. 35મા માળે ફ્લેટ લેવો હોય તો બહુ મોંઘો હોય. એમ 14મો માળ તો બ્રહ્માજીએ પોતાનો રાખ્યો છે કે અહીં સુધી કોઈ પૂગે જ નહીં. બ્રહ્માજીએ આખું બ્રહ્માંડ રચ્યું એમાં પોતાનો ફ્લેટ સૌથી ઉપર રાખ્યો. આપણને બધાને મધ્યમાં રાખ્યા છે, 7મા માળ ઉપર. 7મા માળ ઉપર રાખ્યા છે. એ 14 માળનું આખું બ્રહ્માંડ છે
એના પટેલ ત્રણ છે. શ્રીજી મહારાજના શબ્દો કહું છું, બ્રહ્મા વિષ્ણુ અને શિવ. બ્રહ્માજી સર્જન કરે છે આખા બ્રહ્માંડનું, વિષ્ણુ પાલન કરે છે અને શિવ સંહાર કરે છે. એ લોકોનું 100-100 વર્ષનું આયુષ્ય છે. શાસ્ત્રમાં એ આયુષ્ય કેવી રીતનું એકમ છે લખેલું છે, 8,64,00,000 વર્ષ ગુણ્યા 30 ગુણ્યા 12 ગુણ્યા 100, આટલું એનું આયુષ્ય છે. હવે એ બ્રહ્મા વિષ્ણુ ને શિવ છે, એ પેલું બ્રહ્માંડ તો ગામ છે, એના મુખ્ય સરપંચ ત્રણ છે. કોણ? બ્રહ્માજી, વિષ્ણુ અને શિવ. ત્રણ આ જે દેવો છે એ બ્રહ્માંડના સરપંચ છે. અને એવા બ્રહ્માંડો પાછા કેટલા છે? અનંત છે. તો બ્રહ્મા વિષ્ણુ શિવ કેટલા હોય? અનંત હોય. એ અનંત બ્રહ્મા વિષ્ણુ શિવ છે એ કોનું આપેલું ઐશ્વર્ય ભોગવે છે? તો વિરાટનું આપેલું. વિરાટ, શ્રીજી મહારાજે એના ઉલ્લેખો બીજા વચનામૃતમાં કર્યા છે, પંચાળાના ચોથામાં નથી, પણ પ્રથમનું 63મું છે, મધ્યનું 31મું છે, એમાં શ્રીજી મહારાજે એના ઉલ્લેખો કર્યા છે. તો એ વિરાટની ઉપાસના કરીને એટલી શક્તિ મેળવે છે. વિરાટ પ્રધાન પુરુષની ઉપાસના કરીને એટલી શક્તિ મેળવે છે. પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષની ઉપાસના કરીને એટલી શક્તિ મેળવે છે. પ્રકૃતિ પુરુષમાં રહેલા પુરુષ એ અક્ષરધામના સૌથી કનિષ્ઠ મુક્ત છે. એ પુરુષોત્તમ નારાયણની ઉપાસના વડે પ્રકૃતિ પુરુષ જેટલા થયા છે, એ કનિષ્ઠ સૌથી લોઅર લેવલનો છેલ્લામાં છેલ્લી લાઇનમાં બેઠેલો મુક્ત છે ને, એ છે બ્રહ્માંડની રચના કરવાની તાકાત બીજા બધાને આપે છે એ. અને એ એવા જે બેઠા છે છેલ્લી લાઇનમાં બેઠેલા, ત્યાંથી પાછા મધ્યમ કનિષ્ઠની વિકલ્પ, કનિષ્ઠ સવિકલ્પ, એની અંદર મધ્યમ, પછી મધ્યમ સવિકલ્પ, પછી ઉત્તમ સવિકલ્પ, પછી કનિષ્ઠ નિર્વિકલ્પ, પછી મધ્યમ નિર્વિકલ્પ, અને પછી ઉત્તમ નિર્વિકલ્પ ને અનાદિ મુક્તો, ત્યાં સુધી જે પહોંચે છે એ પુરુષોત્તમને જાણ્યા કહેવાય. એટલા પુરુષોત્તમ નારાયણ પર છે આપણને પીવડા સ્વરૂપમાં મળ્યા છે એ મહારાજ, એવડા મોટા. એની ઉપાસના કેવી જોઈએ, એનો કેપ કેવો જોઈએ, એનો પાવર કેવો જોઈએ, આપણને એની ખુમારી કેટલી જોઈએ. ભલે આપણે મચ્છરિયા છીએ પણ પાવર, હું ઘણી વખત દ્રષ્ટાંત દઉં છું, આ જ્યારે આ વાત યાદ કરું ત્યારે મને ભાઈ યાદ આવી જાય, ફેસ નથી યાદ રહ્યો પણ એની વાત યાદ રહી ગઈ છે. સિંગાપોરની અંદર અમે હતા અને કથા વાર્તા થઈ, સભા થઈ, એક ભાઈ સભા પૂરી થઈને મને કે, સંતો તમારું તો બહુ નજીક ને કંડારી, તમારે વડોદરાના કલેક્ટરનું કામ પડે કે ના પડે? મેં કહ્યું બહુ પડે. તો કે કલેક્ટરનું કામ હોય ને તમારે મને કહી દેવાનું. મેં કહ્યું તમે તો રહો છો સિંગાપુર ને કલેક્ટર રે વડોદરામાં, કેમનો મેળ ખાય, કાંઈ હાળા બનાવી થાવ છો? અને કે ના ના, વડોદરા માજલપુર જોયું. મેં કહ્યું જોયું. તો કે એ ત્યાં મારો બંગલો છે. મેં કહ્યું બરાબર, ત્યાં કોઈ રહે છે? તો કે ના કોઈ રહેતું નથી, પણ એ જે બંગલો છે બંગલાની બાજુમાં કલેક્ટરની ઓફિસમાં જે કામ કરે છે પટ્ટાવાળો બાજુમાં રહે છે. ક્યાં પટ્ટાવાળો, ક્યાં સિંગાપોર, અને કેફ કોનો વર્તે? મને તો મારો સહજ સ્વભાવ કે હું આમ કંઈક ને કંઈક પ્રસંગો બનતા હોય ને એમાંથી મારું માઇન્ડ હું વચનામૃત ધારે દોડાવું, કંઈ પણ બને એટલે મારે મગજ ત્યાં દોડે. મેં કીધું કે આને એક કલેક્ટર ન્યા બેઠો છે, એનો પટ્ટાવાળો બાજુમાં રહે છે, આ સિંગાપુરમાં બેઠો છે, અને આટલો બધો કેફ. આપણે તો પુરુષોત્તમ નારાયણ હારે ને હારે રહે છે, મોટા પુરુષો હારે ને હારે રહે છે, એનો આપણને કેટલો કેફ જોઈએ, કેટલો વર્તવો જોઈએ, બોલો ભેગા ને ભેગા, આપણી અખંડ ભેગા, એ પુરુષોત્તમ નારાયણનો કેફ કેટલો વર્તવો જોઈએ. મેં કીધું ના અમારે તો અત્યારે જરૂર નહીં, પણ જરૂર પડશે તો ફોન ચોક્કસ તમને કરશો. આવું કીધું. કેવા કેફ હોય છે જીવને, કેટલી કેટલી પ્રકારના કેફ. પુરુષોત્તમનો કેફ ચડી જાય, કામ પૂરું થઈ જાય. ભગવાનને, મહેમદાવાદના ભક્તો ભગવાનને ગોતે છે, મચ્છ જળ વિના નવ જીવે નાથ વિયોગે જે અતિ જુરે, વાલો ઈચ્છે એવાને મળવા દોડે વેગે ત્યાં બેટે રડતા. સંતો આવ્યા મહારાજને કે પ્રભુ તમે મહેમદાવાદ પધારો, મહેમદાવાદના ભક્તો પ્રભુ તમારા વિયોગે રડે છે. એને એમ છે કે એક વખત તો આવે મહારાજ અમારા ગામમાં પધારે, આવે શક્તિ પંથીઓનું જોર ઘટી ગયું છે, પ્રભુ જાઓ. મહારાજ સંતોને કે ચાલો તમે બધા હારે આપણે મહેમદાવાદ જઈએ.
મેમદાવાદે માવો પધાર્યા દસ દિવસ ત્યાં ઠેરાવ્યા મેમદાવાદે માવો પધાર્યા દસ દિવસ ત્યાં ઠેરાવ્યા લાભ લેવો છે દરેક જનને લાભ લેવો છે દરેક જનને વારા વેચી દીધા ભૂદેવોને વારા વેચી દીધા ભૂદેવોને દુર્લભ રામ વિપ્ર શિવ પંથી ઉમિયા બાય શુદ્ધ સહજાનંદી દુર્લભ રામ શિવ પંથી ઉમિયા બાય શુદ્ધ સહજાનંદી હરે કૃષ્ણ હરે કૃષ્ણ દીદો હરે કૃષ્ણ હરે કૃષ્ણ દીદો માતાથી સત્સંગ પ્રેમ પીધો માતાથી સત્સંગ પ્રેમ પીધો ઓ દુર્લભ રામ ને રામ દુર્લભ ધન તો એને કીધું સુલભ દુર્લભ રામ ને રામ દુર્લભ ધન તો એને કીધું સુલભ ધનવાનો માં શ્રેષ્ઠ તેનું નામ માટે હરિનું નથી તેને કામ ધનવાનો માં શ્રેષ્ઠ તેનું નામ માટે હરિનું નથી તેને કામ માટે હરિનું નથી તેને કામ માટે હરિનું નથી તેને કામ શ્રીજી મહારાજ આ ભક્તોના ભાવને વશ થઈને મેમદાવાદ પધાર્યા મેમદાવાદ આવ્યા મેમદાવાદના હરિભક્તો ખુશ થઈ ગયા બાઈઓ બહુ ખુશ થઈ બેચર ભટ્ટને ત્યાં મહારાજનો ઉતારો કર્યો એ બહુ સારા સત્સંગી થઈ ગયા હતા પછી મહારાજ કે અમે 10 દિવસ રોકાશું ત્યારે બધાએ કે મહારાજ અમારો થાળ જમો મહારાજ કે રોજ એક એકનો વારો નોંધી દો મૂળજી બ્રહ્મચારી મહારાજ કે આ જેટલી બાઈઓ છે ને બધાને થાળ બધાના નોંધી દો તિથિ પ્રમાણે કે રોજ આ બ્રાહ્મણને ઘેરથી થાળ આવે એ થાળ આપણે જમાડશું એટલે એમનો થાળ થઈ જાય અને એમને સંતોષ થઈ જાય જો આપણે 10 દિવસ કરતાં વધારે હોય તો સાંજનો થાળ પણ કહી દો બાકી બેચર ભટ્ટને ત્યાં થાળ તમે કરજો આવી રીતની વાત થઈ એટલે ત્યાં આગળ બધી જે આ ઉમિયાબાઈ જેઠીમાં અમૃતભાઈ અવલભાઈ શિવભાઈ રડિયાતબા આ બધાના વારાઓ નોંધાઈ ગયા કે આ તિથિ આનો થાળ આ તિથિ આનો થાળ આ તિથિ આનો થાળ પછી ત્યાં આગળ ઉમિયાબાઈ જેનું આપણે આખ્યાન સાંભળીએ છીએ એ ઉમિયાબાઈના પતિ હતા દુર્લભરામ દુર્લભરામ કેવા હતા એ શિવપંથી હતા મહારાજની કંઠી પહેરેલી પણ શિવમાં હજુ વિશ્વાસ અને શ્રદ્ધા વધારે પત્નીના કહેવાથી કંઠી પહેરેલી થોડી થોડી કથા સાંભળે પણ શિવ મંદિરે રોજ જવાનું શિવજીની પૂજા કરવાની અને ત્યાં પૂજા પાઠ કરીને રુદ્ર ત્યાં વાંચીને પછી જ આવવાનું રુદ્રિકા ત્યાં વાંચે અને પછી ઘરે આવે અને પછી જ જમે શ્રીજી મહારાજે ઉમિયાબાઈને એક બહુ સુંદર એક દીકરો દીધેલો એનું નામ હરિકૃષ્ણ એને ઉમિયાબાઈએ પહેલેથી જ નક્કી કરેલું કે મારે આને શિવપંથી કરવો નથી મારે તો સહજાનંદી કરવો છે અને દીકરાને કેવો કરવો ને માના હાથની વાત છે હું ઘણી વખત કહું છું જો મા ધારે તેનો પતિ ભલે સહજાનંદનો ના હોય તો એ દીકરાને સહજાનંદી કરે અને એવા આપણા લોયાધામ પરિવારમાં તમને જોવાય મળશે નજર કરશો તો દેખાઈ જશે બોલો છોકરાઓ સત્સંગી હોય બાપ સત્સંગી ના હોય પણ માં સત્સંગી છે તો છોકરાઓને સત્સંગ આપી શકે છે માં ઉમિયાબાઈએ હરિકૃષ્ણને બાળપણથી જ એવા સંસ્કાર આપ્યા બેટા ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે તારા પિતા શિવની પૂજા કરે છે સાચી છે શિવજી પૂજ્ય દેવ છે બ્રહ્માંડનું આખું આ આખો પ્રલય કરવાનું બધું જ કાર્ય ભગવાનની આજ્ઞાથી શિવજી કરે છે શ્રીજી મહારાજે પણ પૂજન કરવાનું શ્રાવણ માસમાં આપણને આજ્ઞા કરી છે પણ બેટા તારે એક વાત યાદ રાખવી બધું જ સારું છે પણ સહજાનંદ જેવું કોઈ નથી અને સહજાનંદ જેવું સારું કાંઈ નથી આ એક જ પાઠ બનાવી દીધેલો માએ બધું જ સારું છે કોઈ વસ્તુ ખોટી નથી જેટલા સાત્વિક દેવી દેવતાઓ ઈશ્વરો અવતારો બધાય પૂજ્ય છે વંદનીય છે પણ ઉપાસના કરવા યોગ્ય તો એક મહારાજ જ છે જ્યારે એવો શબ્દ આવે પુરુષોત્તમ નારાયણ એવો શબ્દ આવે ભગવાન જ્યારે એવો શબ્દ આવે ઈષ્ટદેવ ત્યારે આપણી નજરની અંદર એક સ્વામિનારાયણ ભગવાનની છબી સિવાય બીજી કોઈ છબી ક્યારેય ઉત્પન્ન થવી જોઈએ બેટા આટલો તું કેફ રાખજે આટલો કેફ રાખજે જ્યારે ભગવાન શબ્દ આવે સીધા મહારાજ દેખાય હરિકૃષ્ણ બાળપણથી જ મહારાજના રંગે રંગાઈ ગયેલો હવે થયું એવું દુર્લભ રામને તો રામ દુર્લભ હતા
ધન તો એને બહુ સુલભ હતું અને રૂપિયા જેની પાસે આવે ને એને રામ હંમેશા દુર્લભ જ હોય, એને પછી ભગવાનની જરૂર ના હોય, બહુ ભગવાનની જરૂર ના હોય. અને ભોળાનાથ રૂપિયા દે જ છે, ભોળાદેવ એટલે, એટલે આને એમ કે ભોળાનાથની પૂજા કરવાની. ઘરવાળી ભલે ને સ્વામી એને ભક્તિ નડતી તો નથી ને, નડતી નથી એટલે બરાબર છે. પણ અહીંયા આગળ એક ઉપદેશની કડી લખી છે, સતસંગમાં દુર્લભ શું છે શ્રીજી મતે એકાંતિક પણો છે, ગુણ બુદ્ધિ વાળા બહુ જન હરીને કોઈ કજ આપે મન, હરે કૃષ્ણ કૃષ્ણને બહુ ગમે અખંડ નાથ કેળે તે ભમે. આ કડી અહીં લખી છે, સત્સંગમાં દુર્લભ શું છે શ્રીજી મતે એકાંતિકપણું છે. લોયાના છઠ્ઠા વચનામૃતમાં શ્રીજી મહારાજે એમ કીધું, સત્સંગ મળ્યા પછી દુર્લભમાં દુર્લભ કયું સાધન માન્યું છે? સત્સંગ મળ્યા પછી, હવે આપણે સત્સંગી થઈ ગયા, તમે બધા સત્સંગી થઈ ગયા, અમે સાધુ થઈ ગયા, હજુ પણ મારે અને તમારે એક સ્ટેપ બાકી છે. એક સ્ટેપ બાકી છે. એ કયું સ્ટેપ? જે સાધુ થયા પછી પણ દુર્લભ છે. ભગવું કપડું પહેરવું સહેલું છે, પરંતુ આ કપડું પહેર્યા પછી પણ એક સ્ટેપ હજુ રહે છે. બહારનું નહીં ખાવું, નહીં જોવું, નહીં સાંભળવું, એ બધું સહેલું છે, એ કર્યા પછી પણ હજુ એક સ્ટેપ છે. એ સ્ટેપ કયું છે? એ છે એકાંતિકપણું. મહારાજ કે જીવમાં જે એકાંતિકપણું આવે, ધર્મ જ્ઞાન ભક્તિ ને વૈરાગ્યનો સમન્વય થાય ઉત્કૃષ્ટ, એને એકાંતિકપણું કહેવાય. એવું એકાંતિકપણું સત્સંગમાં દુર્લભ છે. ગુણ બુદ્ધિવાળા બહુ હોય, બહુ જ ગુણ બુદ્ધિવાળા હોય. ગુણ બુદ્ધિવાળા એટલે કેવા? પ્રસંગોપાત મંદિરે જવાનું, આરતી ભગવાનની કરી લેવાની, અભિષેકને અન્નકૂટ હોય ત્યારે મંદિરે જઈ આવવાનું, દર્શન કરી આવવાના. પણ કથા વાર્તાનો પ્રસંગ હોય તો કે કાંઈ નહીં, પતી ગયો અભિષેક અન્નકૂટ, જય સ્વામિનારાયણ. કથાની જરૂર નથી, એને ગુણ બુદ્ધિવાળો હરિભગત કહેવાય. સમજાય છે? અને જાજા ભાગના સત્સંગમાં ઢગલાબંધ ગુણ બુદ્ધિવાળા જ છે. એને સંસ્કાર હોય, એ ગમે તે મીટ ન ખાય, દારૂ ન પીવે, ચોરી ન કરે, આવા બધા સામાન્ય સંસ્કારો એમાં હોય, કુટુંબ પરિવારના હોય. મંદિરે મુઠ્ઠી લઈને જવું, દર્શન કરવા, આરતીના દર્શન કરવા બેસતું વર્ષ હોય તો ભગવાનના મંદિરે સંતોને પગે લાગવું, 21, 11, 100, 200, 500 પોતાની શ્રદ્ધા મુજબ થાળ કરવો, ધોતિયું ઓઢાડવું, આવા બધા સંસ્કારો હોય, એને ગુણ બુદ્ધિવાળો કહેવાય. એ એકાંતિકપણાના માર્ગે નથી ચાલ્યો. ગુણ બુદ્ધિવાળા બહુ હોય, પણ એકાંતિક ભાવને પામવાવાળા બહુ ઓછા હોય, બહુ ઓછા હોય. હવે હરિકૃષ્ણ છે ને, એ ભગવાનને બહુ ગમી ગયો. હરિ કૃષ્ણ કૃષ્ણને બહુ ગમે અખંડ નાથ કેળે તે ભમે, સાધુનો સમાગમ નિત્ય કરે સંસારને નીત ખોટો કરે, તીવ્ર વૈરાગ્યની ચટકી લાગી જગ સુખ દેવા હવે ત્યાગી, હરિના હે તે મનડો બંધાનો જગ સુખ અતિ લાગે ખારું. હરે કૃષ્ણ સાધુની વાહે વાહે જ ફર્યા કરે, શ્રીજી મહારાજની પાછળ પાછળ ફર્યા કરે, સંસાર ખારો લાગવા લાગ્યો. જે સાધુની પાછળ બહુ ફરે એને સંસાર કેવો થઈ જાય? ખારો થઈ જાય, ખાટો થઈ જાય, પછી સંસારમાં ગમે નહીં. એટલે ઘણા બુદ્ધિશાળી એમ કે છે કે સાધુ તો ધગધગતો લોઢાનો ગોળો કહેવાય, એને જો હાથમાં રાખીએ તો દાજી ઠંડી લાગે ત્યારે તાપવું તો જોઈએ, પણ લોઢાનો ગોળો તપેલો હોય ત્યાંથી દૂર રહીને તાપવું છે. સમજાય છે? લોઢાનો ગોળો હાથમાં નહીં લેવાનો. હાથમાં લીધો તો ગયો. એક છોકરો છે, એક છોકરો છે અત્યારે, પણ અત્યારે તો લગ્ન થઈ ગયા ને, બહુ સારો મોક્ષો આપણા લોયાધામ પરિવારનો જ છે. તો બહુ વર્ષો પહેલાં મને એમ કે આ સાધુ થાય ને તો બહુ સારું, છોકરો બહુ ડાયો છે, ગુનિયલ છે, સાધુ થાય તો સત્સંગને કેટલો કામ લાગે. એટલે હું એને એવા એવા વચનામૃત આપું અને કહું કે આ વાંચજે, થોડું સમજજે, કાંઈક હોય તો પૂછજે.
એટલે પછી આપું ને, એટલે એના મમ્મી પપ્પા એમ જ કે સંતો પાસે જવાનો, સત્સંગ કરવાનો, એટલે સત્સંગ કરવા આવે. પછી હું એને એવું કહું, એના મમ્મી રોજ વચનામૃત વાંચે, એટલે હું એને એવું કહું કે તાર મમ્મીને તું છે ને પ્રથમનું 44મું છે, પ્રથમના 44માં આવે છે. દરજીને દરજીને દર્જન હોય, એને કોઈ કપડું સીવ્યું હોય, પછી દરજીને દર્જન એવું કહે કે આ કપડા, આ કપડું છે બરાબર, દરજીને દર્જને કપડું સીવ્યું, એને સરસ મજાના બટન લગાવ્યા. હવે દરજી કે હું એનો બાપ ને દર્જન કે હું એની માં, કપડું સીવ્યું પણ કપડાનો માલિક તો કોઈ ઓર છે ને. દરજીને ત્યાં કપડું સીવડાવવા આપે તો કાપડ આપણે આપ્યું હોય તો એને ખાલી સિલાઈની મજૂરી લઈ લેવાની, પણ કપડાનો માલિક એ બને ના બને. એમ આત્મા છે તો ભગવાનનો છે. આ મા બાપ થકી આ ડગલો તૈયાર થયો છે. સમજાયું? શ્રીજી મહારાજ કેટલા સરસ દ્રષ્ટાંતો આપે. તમે વચનામૃત વાંચશો ને બહુ મજા આવશે. એક વાર એ વાંચવાની અંદર રસ પડી જશે ને, તમને કોઈ બીજો રસ જ નહીં ફાવે, એકેય રસ નહીં ફાવે, પછી બધા રસ ફીકા થઈ જશે. એટલું સરસ શ્રીજી મહારાજ એટલું એવું દ્રષ્ટાંત લે અને એટલું સહજ રીતે સમજાઈ જાય એવું છે. એટલે જુવાની આવો વાંચજો. ડગલો, આ મા બાપ થકી થયેલો આ શરીરરૂપી ડગલો, એ ડગલો થયો. હવે માં કે હું એ આના માલિક ને બાપ કે આના માલિક, આ સાચું છે? એટલે મેં કીધું તું તાર મમ્મીને એવું પૂછ ને કે સાધુ થવું તો કેવું. એના મમ્મી ભગત, મેં કીધું કે પૂછ. એના મમ્મી કે જો સ્વામી પાસે જવાનું, વાતો સાંભળવાની, વચનામૃત સમજવાનું, તો પણ અમુક વસ્તુની અંદર આપણે ધ્યાન રાખવાનું. પાછો છોકરો ભોળો જ મને કહી દે, વાંધો નહીં. પછી મેં પાછું એને કીધું પણ તાર મમ્મીને તું એવું કર. એના મમ્મીને બે જણ વચનામૃત વાંચે, એટલે આ પછી મેં એને કીધું તારે છે ને હવે કોમ્પ્યુટર પર આ જ વાંચ્યા કરો. એટલે એના મમ્મી પાછા એનો ઉપદેશ શું આપે, આખો દિવસ વચનામૃત નહીં વાંચવાનું, થોડું બીજું બધું જો. પહેલા બધું જોતો હતો, એ ના જોવે એટલે સ્વામી પાસે મોકલ્યો. હવે સ્વામી કહે છે ભાઈ વચનામૃત વાંચ, તો એના મમ્મી એવું કહે છે તું તો આખો દી વચનામૃત વાંચે, થોડું બીજું બધું જો ને. એના મમ્મી રોજ વચનામૃત એક વાંચે. એટલે મેં કીધું એક વાર તું તારા મમ્મીને એવું કે મને પ્રથમનું 44મું મમ્મી તું સમજાય. એટલે એના મમ્મીએ વાંચ્યું. પછી આ દરજીનો ડગલો આવ્યો ત્યાં તો શું કે આવે, એ તો જે છે એ છે જ. એટલે એની મમ્મીએ વાંચી લીધું, આ તો કે દરજીન દર્જનની કંઈ વાત કરી છે. તો પેલા છોકરાને મેં સમજાવેલો કે તારા મમ્મી જો તારે વિવેચન ના કરે તો તારે મમ્મીને એવું સમજાવવાનું કે આવું કહેવા માગેશ મમ્મી. એટલે એને આવું કીધું, બેસ કે ડાપણ કરતો થઈ. અરે અરે, ડાપણ કરતો થઈ ગયો છે કે. પણ મમ્મી આ વચનામૃતમાં લખ્યું છે તો એ કે વચનામૃતમાં બધું ભગવાને લખ્યું હોય, પણ આપણે તો આપણી રીતનું ગ્રહણ કર. ધન્યવાદ છે સમાજને. એવું તો કેવું જોઈએ કે ભાઈ મહારાજે સાચું લખ્યું છે પણ મને તારામાં આસક્તિ છે, આવું ના કીધું. એવું કીધું કે ભગવાન તો બધું કે, પણ કેટલીક વસ્તુ આપણે ગાડી ચાડીને લેવાની હોય. હશે કઈ વાંધો, સંસાર છે. એ છોકરો આખરે પરની ગયો. મેં કીધું કેવું ભાઈ હવે, બરાબર? તો કે બરાબર. તો હું અમારા અલ્પેશ ભગત સાધુ થઈ જાય એવા જ હતા ને, ઇન્ડિયા મોકલ્યા. બાબુ દાદા કે આ પ્લેનમાં પહેલા ખાતો કે આ કરતો, હવે તો કઈ બહારનું કઈ ખાતો નથી, કઈ નહીં. બાબુ દાદાને ચિંતા ઉપડી કે આને તો હવે બસ લટકાવી દેવો પડશે, અમેરિકા આવતા પહેલા લગ્ન કરાવી દીધા. બોલો, નહીં તો અલ્પેશ ભગત અમારી ભેગા હોત. હરિ કૃષ્ણ, કૃષ્ણ ને બહુ ગમે. બાબુ દાદા બરાબર, હા પાડજો. હરિ કૃષ્ણ, કૃષ્ણ ને બહુ ગમે, અખંડ નાથ કેળે તે ભમે. અખંડ ભગવાનની પાછળ ફરે, સાધુઓની પાછળ ફરે, સંતો એવી વાતો કરે. સાધુ શું વાત કરે, તીવ્ર વૈરાગ્યની જ વાત કરે, અડગો જ કરી નાખે સંસાર. પણ બધાને ના કરે, જેને કરવા જેવો લાગે એને જ કરે. જે શેરડી સિંચોડામાં ચડી ગઈ એનો તો રસ કાઢી જ લેવાનો, અમે થોડો પીએ, થોડો મહારાજ પીએ, થોડો એ બાજુ પીએ. આ તો જે શેરડી અંદર ઘરી ના હોય ને એને કાઢવા મહેનત કરે, હજુ સિંચોડો ચાલુ છે પણ આ હજુ આનું મોઢું નથી પૂગી ગયું ને, આવતી પીલાવા આવતી, એને કાઢવા મહેનત કરે, નીકળી જાય કેટલું કામ થાય. બોલો, જે નથી ગઈ શેરડીઓ એ બધા વિચારજો. તે ઘણાને આપણે કહે ને વિચારું, તો કે વિચારું છું સ્વામી, વિચારું છું, વિચારું છું. મેં કહું ક્યારે? પણ બસ વિચારું જ છું.
એટલે ખબર હોય આપણને કે સીધી કંકોત્રી આપશે, સ્વામી આશીર્વાદ દેજો. લો, સાધુનો સમાગમ નિત્ય કરે, સંસારને નિત ખોટો કરે, રોજ સંસારને ખોટો કરે. તીવ્ર વૈરાગ્યની ચટકે લાગી, જગ સુખ દેવા હવે ત્યાગી, હરિ ના હે તે મંડળો બંધાનો, જગ સુખ અતિ લાગે ખારું. મહારાજ ને કે મહારાજ મને સાધુ કરો ને, તમારો સાધુ કરો. મહારાજ કે કઈ વાંધો નહીં, તારા બાપાને વાત કરું, દુર્લભ રમ આમ તો દુર્લભ છે, મને મોઢું બતાવે છે ઓછું, પણ સ્પેશિયલ બોલાવ્યા ઉમિયાબાન કે દુર્લભરામને આજે લાવજો સભામાં. સભાપતિ પછી મહારાજ કે આપણે મળવું છે, ભગત મળવું છે. દુર્લભરામ કે પણ મારું શું કામ છે, કઈ રૂપિયાની જરૂર છે? એવી કઈ જરૂર નથી, મળવું છે. ધનપતિ હતો એટલે એને એવું કે રૂપિયા જ ગોતે ને સ્વામિનારાયણ ભગવાન, બીજું શું ગોતવાના? મંદિર કરવું હશે, ક્યાંક યજ્ઞ કરવો હશે, ચોરાસી કરવી હશે. મહારાજ કે આવો ને એકલા બેહાડ્યા, દુર્લભરામ તમારો પરિવાર બહુ સારો છે, પાર્વતીબા પણ બહુ સારા સત્સંગી. હા કે એ તો તમે ઘેલું લગાડ્યું છે એટલે એ તો તમને જ ભાડે જ્યાં હોય ત્યાં એમ. હા, તમારો છોકરો હરિકૃષ્ણ બહુ ડાયો, બહુ કયાગ્રો, બહુ રૂપાળો, બહુ સરસ. મહારાજ એ તો હોય જ ને, મેન પાર્વતીએ બહુ એને પ્રેમથી ઉછેર્યો છે પ્રભુ. અને હમણાં તો આવે એના લગ્નની વાતો આલે છે, 18 વર્ષનો થઈ ગયો છે એટલે અમે હમણાં એનું ગોતીએ છીએ. મહારાજ તમારા ભાડમાં કંઈ ખરું? એટલે મહારાજ કે ભાઈ હું વાત કરું છું, આ તો એનું પ્રપોઝલ લઈને આવી ગયો. મહારાજ કે દુર્લભરામ તમને ખબર છે ને, સંસાર તો આમે સંસારની અંદર બીજું કાંઈ લેવાનું છે નહીં, તમને ખ્યાલ તો છે? હા મહારાજ, સંસાર તો આમ મહારાજ એવો જ છે. અને તમને ખબર છે દુર્લભરામ, તમે તો જ્ઞાની છો, શાસ્ત્રના જ્ઞાની છો, અહીં બધા જન્મે છે, મરી જાય છે, અને આટલું જ આ સંસારમાં બીજું કાંઈ કામ થતું નથી, તમને એ તો ખ્યાલ છે ને? હા, એ તો મને ખ્યાલ જ છે, સંસારની અંદર મહારાજ થોડું જીવાય, બસ મરવાનું જ હોય છે. અને પ્રભુ, મહારાજ કે અમારા સાધુ કેવા? અરે મહારાજ તમારા સાધુ બહુ સારા, એ લોકોએ મા બાપનો ત્યાગ કરી દીધો, ઘરનો ત્યાગ કરી દીધો, પરિવારનો ત્યાગ કરી દીધો. મહારાજ આવું કોઈથી થાય નહીં, અને સમાજની કેટલી મોટી સેવા કરે, કેટલા લોકો એમને આશીર્વાદ દે. એમના મા બાપને ધન્ય છે, પરિવારોને ધન્ય છે, અને એ સાધુઓને ધન્ય છે. મહારાજ દુર્લભરામ તમે ધન્ય બનો કે ના બનો? દુર્લભરામ કે મહારાજ અમે તો ધન્ય જ છે ને તમે મળ્યા એટલે. બ્રાહ્મણ છે ને એની જીભ ઉપર જ હાકર હોય, જીભ ઉપર જ હાકર હોય, તમે તો ધન્ય છે ને. મહારાજ કે એમ નહીં, વાલો વાત કરે છે પિતાને, આને સાધુ કરવા આપો અમને. ઊંડો ઉતરી ગયો ત્યાં સંસારી, મને કરી દેવો છે ભિખારી. અરે મહારાજ, અરે મારો આ એકનો એક આટલો રૂપાળો ગુણિયલ, હું તમને કન્યાનું પૂછું છું, તમે એવું કહો છો એને લઈ લેવો છે, તે મને ભિખારી કરી દેવો છે. પ્રભુ આવે જે બહુ સરસ દુર્લભરામ જે શ્રીજી મહારાજને ઉપદેશ આપે છે, જોરદાર ઉપદેશ આપે છે, બહુ મજા આવશે. જો ગાવારે, હા, કુળનો દીપક એક જ મારે, કુળ ચાલશે એને સહારે. કુળનો દીપક એક જ મારે, કુળ ચાલશે એને સહારે. મારા વંશનો શું થાય પછી, મારા વંશનો શું થાય પછી, હરી આવી વાત નવ કરવે, હરી આવી વાત નવ કરવી. ગડપાનાની થશે લાકડી, દુખે સાચવશે મારો હરી. ગડપાનાની થશે લાકડી, દુખે સાચવશે મારો હરી. મુએ કાંધા દેશે મને પ્રીતે, માટે રહેવું તમારે શુભ રીતે. હું મરીશ ત્યારે મને કાંધ આપશે, ગડપણમાં મને લાકડી થશે તમારે શુભ રીતે. વાત કરતા પેલા વિચાર, વાત કરતા પેલા વિચારવો. આવું વસમું વચન નવ કેવો, આવું વસમું વચન નવ કેવો. બધાને કરશો તમે બાવા, દેશે તમને કોણ નિત ખાવા. બધાને દુર્લભ બ્રહ્મ ઉપદેશ કેટલો ખતરનાક છે, તમને કોણ નિત ખાવા. બધાને કરશો તમે
બાવા દેશે તમને કોણ નિત ખાવા બધાને કરશો તમે બાવા હવે એટલું નહીં જો ધમકાવે કોણ નિત ખાવા કામ માં ગરવા નહીં દઈએ આવો તો અમે મેથી પાક દઈએ આવો તો અમે મેથી પાક દઈએ ગામને સુધારવા આવ્યા હતા તમને બોલાવી અમે પસ્તાના ગામને સુધારવા આવ્યા હતા તમને બોલાવી અમે પસ્તાણા વિવેકને ચૂકી જાઓ તમે વિવેકને ચૂકી જાઓ તમે કહો કેમ આપણને પછી બને કહો કેમ આપણને પછી બને ઓ છોકરાને ઉપાડવા ભમો છેતરપિંડી માં માહેર તમો છોકરાને ઉપાડવા ભમો છેતરપિંડી માં માહેર તમો ગામનું પાણી જો ફરી પીવું ગામનું પાણી જો ફરી પીવે હરી હરી નું નામ ન લેવું હરી હરી નું નામ ન લેવું ગાંડા રખડતા કોઈ પકડો ડાયા સારા ને સીધ જકડો ગાંડા રખડતા કોઈ જાઓ કોઈ ગાંડા ને પકડો સારા ને સીધ જકડો ખાવા ન મળે તેથી થાય બાવા પારકો માલ માગીને ખાવા ખાવા ન મળે તેથી થાય બાવા પારકો માલ માગીને ખાવા મારે તો ભોળા નાથ ની મેર મારે તો ભોળા નાથ ની મેર ખાવા પીવાની છે લીલા લેર ખાવા પીવાની છે લીલા લેર માટે હિત તમારું જો ઈચ્છો સુત ધન પતિ ને છોડી દેજો માટે હિત તમારું જો ઈચ્છો સુત ધન પતિ ને છોડી દેજો માગના ના દીકરા બહુ મળશે માગના ના દીકરા બહુ મળશે બાકી તો તમારો સત્સંગ ટળશે બાકી તો તમારો સત્સંગ ટળશે માટે તમારી રીતને સુધારો અમને સુધારવા સિદ્ધ ધારો માટે તમારી રીતને સુધારો અમને સુધારવા સિદ્ધ ધારો જોયતું હોય તો ધન આપું બાકી બીજી વાત ટાળી નાખો જોઈતું હોય તો ધન આપું બાકી બીજી વાત ટાળી નાખો બાકી બીજી વાત ટાળી નાખો બાકી બીજી વાત ટાળી નાખો દુર્લભ રામે તો પણ ચલાવ્યો શાસ્ત્ર શ્રીજી મહારાજને હવે તો કન્યા ગોતવાની બાજુ પર રહી મહારાજને કે કુળનો દીપક એક મારો છે આ કુળ દીપક છે અમારું કુળ આના સહારે ચાલવાનું છે એકનો એક છે તમે સાધુ થઈ ગયા તમને શું ખબર હોય કે કુળ એટલે હું અને કુળની કેટલી મોટી આમ કુળની અમારી 10 પેઢીથી અમારા બાપ દાદાઓ કે છે અમારું કુળ આલે આ એક છે એને ઉપાડી જાઓ મારા વંશનું શું થાય ગડપણની મેં તો એને લાકડી માની છે એટલું નહીં સહજાનંદ સ્વામી સાંભળો હવે મહારાજ શબ્દ કાઢી નાખ્યો સહજાનંદ સાંભળો તમે આ મારી હું મરીશ ત્યારે મને કાંદ કોણ દેશે મારો છોકરો તમે લઈ લેશો તો પારકો લાવવાનો અમારો પોતાનો છે ને બોલો એને ખબર હશે ને કે મારા જતા પહેલા છોકરો નહીં જાય આ પૃથ્વી પર કોઈના જ્ઞાત નહીં હોય ને આ પૃથ્વી પર કોઈના બાપ મરતા પહેલા દીકરા જ્ઞાત નહીં હોય ને એવું એને ખબર હશે ને આ જ્ઞાની પણ સમયે અજ્ઞાની થઈ જાય છે બહુ ખોટી માન્યતા છે કોઈ એવું માને કે મારે એક દીકરો છે માની લો કોઈને એક દીકરો છે અને હું સાધુ થવા દઉં તો એક દીકરો હોય પછી અમારા કુળનું હું હાલો એક જ દીકરો છે પરનીન તમારથી જુદો થઈ ગયો તો હું એટલું નહીં એક જ દીકરો છે ચાલો ચાર દીકરા છે પણ ચારે ચાર મરણ પામી ગયા તો શું એક ગામમાં જ એવી ઘટના ઘટી ચાર દીકરા ને ચાર વહુ બધા એ લોકો આમ મોટા નાની હશે બધા પરણ્યા અને ક્યાંક જતા હશે હાઈવે ઉપર ક્યાંક ટ્રકની લાગી આપણે ઇન્ડિયામાં ચાલુ જ હોય આખી ગાડી ગઈ બધા 8-8 અગ્નિશંસ કરીએ ઘરે નાના 2 છોકરા ગયા અરે એ તો આપણો મોહ છે કોઈ ભગવાન ભજવા નીકળતો હોય તો એને પ્રેમથી જવા દેવો પ્રેમથી રડતા હૃદયે થોડું રડવું આવે તો રડી લેવું પણ એને જવા દેવો કારણ એ છે સંસારની અંદર આપણે માનીએ છીએ કે અમારો કુળદીપક ને કુળદીપક આ તમે અમેરિકામાં આવ્યા હવે
તમારા પછીની પેઢી હચવાય. આપણે વળી આવો લોયાધામ પરિવાર છે ને સંતો હજુ પાછળ અંગ્રેજીવાળા હોય તો તમારી ચોથી પેઢી ને આઠમી પેઢી હાચવે. બાકી તમે વિચારો કે અહીં જે આવેલો જે સમાજ છે ઇન્ડિયાને છોડીને એની પાંચમી પેઢી દસમી પેઢી કોણ કોને ઓળખશે, કોણ કોનો વંશ, કોણ કોનું કુળ? આમ કલ્પના કરો તો તમને આમ જવાબ મળી જાય કે નથી જ આગળ જતા, આગળ જતા નથી જ. આ તો જ્યાં આવા સત્સંગના થોડા ઘેરા હશે ને એમાં પડ્યાર્યા હશે એ છોકરાઓને ને એ દીકરીઓને થોડા સંસ્કાર મળશે. આજથી ત્રીજી પેઢીએ ઇન્ડિયા શું કહેવાય, ભારતીય શું કહેવાય, સત્સંગ શું કહેવાય, આપણા શું. બાકી નહીં મળે કુળ કયું, આપણું તો એકાંતિકપણું એ જ આપણું કુળ. એકાંતિક જો થયા તો કુળ ટક્યું, બાકી બધું ગયું જ છે, કાંઈ છે નહીં. વાત કરતા પહેલા વિચારવું સહજાનંદ સ્વામીને કે આવું વસમું વચન લાગે આવી વાત કરાય તમારે, બધાને કરશો બાવા તો દેશે તમને કોણ નીત ખાવા, ખાવશો પાકું લાડવા ખાવશો, કાજુ જોઈએ, બદામ જોઈએ, પિસ્તા જોઈએ, તે અમને બધા અમારા છોકરા બાવા કરશો તમને ખાવાનું કોણ દેશે, થોડા રાખો નહીં આગળ. એવું છે અહીં સમાજમાં, હશે તો કામ લાગશે. સાચી વાત છે, ઉપદેશ સારો આપે દુર્લભરામાં. એટલું નહીં, જો આવી બધી વાતો કરશો તો ગામમાં જ નહીં કરવા દઈએ, અને જો તમારા કોઈક સાધુ આવે ને તો મેથી પાક આપીશું ગામના પાદરમાં જ. વાત કરતા પહેલા વિચારવું આવું વચન વસમું ના કેવું, ગામમાં ગરવા નહીં દઈએ, ગામ સુધારવા આવ્યા હતા એની જગ્યાએ ગામ બગાડીને જવાના તમે તો. વિવેકને ચૂકી જાઓ છો, હું બોલું એની ખબર નથી, આ ગામની અંદર ફરી પાણી પીવું તમારે આવું છે તો હરિકૃષ્ણને ભૂલી જાઓ. બીજી વાત કરો, હરિકૃષ્ણનું નામ જ તમારા માઇન્ડમાંથી ડિલીટ કરી દો, એને સાધુ કરવો છે નહીં. તમે એને હરિભગત કર્યો છે ને એની કંઠી તોડાવીને રુદ્રાક્ષનો પારો પહેરાવીને શિવના મંદિર લઈ જઈશ, મારા શિવ હારા, કોઈ દી કહેતો નહીં કે જટા બાંધને વલકલ વીટ, આ તો તમે ભગવાન કહેવાઓ છો. તે મારા સાધુને બનાવો, અરે મારા છોકરાને બનાવો, તમારે જેવા રાજાધિરાજ બનાવો કે તમે મુંગટને બધું પહેરો એવા બનાવો, પણ આ તમારા પાછળ આ ટોળું આખું રખડે છે એવા નહીં. અને જો તમારે છોકરા જોતા હોય તો હું ક્યાં ના પાડું છું, ગાંડા રખડતા કોઈ પકડો, ડાયા સારા ને સીધ જકડો, ઘણા ગાંડા રખડવું હશે એને પકડો ને. ખાવા ન મળે તેથી થાય બાવા, કોણ સાધુ થાય બોલો? હા, પણ બાવાને સાધુમાં ફેર, હા, બાવા ગામ બગાડે સાધુ ગામ સુધારે, આટલો ફેર છે. શ્રીજી મહારાજે બાવા નથી કર્યા, શ્રીજી મહારાજે સાધુ કર્યા છે. બાવા હોય ને એને તમે એમ કોણ ગાળ દો ને, બાવાને તમે ખાલી એટલું કહો ને આગલું ઘર જો, જા આગળ જા, તેરી એસી કી તેસી કરીને ચાલુ કરી દે, મોટી મોટી જવા દે, બોલો એ બાવા. અને સાધુ કેવા, ગાળ દે ને અને કઈ મારે ને, હા કઈ વાંધો નહીં, અમારી ભૂલ થઈ ગઈ, બસ આ સાધુ, આ સાધુ એ સુધારે અને બાવા બગાડે. આવું કે છે ખાવા ના મળે તેથી થયા બાવા, મારે તો ભોળાનાથની મેર છે, ખાવા પીવાની લીલા લહેર છે, મારા છોકરાને કઈ તમારા બાવાની જોડ રહેવાની જરૂર નથી, આ તો તમે બધાના માગણના ભેગા કર્યા હશે. એને ખબર હતી બ્રહ્માનંદ સ્વામી 10 કિલો સોનું પહેરીને આવ્યા હતા, એને ખબર હતી નિત્યાનંદ સ્વામી સોનાની થાળીમાં જમતા હતા, એને શું ખબર, એને તેમ કે બસ આ પહેરી લીધું કાંઈ ના હોય એટલે કંઈ નહીં આવડતું હોય, નહીં ધંધો કરતા આવડતો હોય, નહીં નોકરી કરતા આવડતી હોય, નહીં પૈસા કમાતા આવડતું હોય, એટલે આવી ગયા અહીંયા આગળ પારકો માલ ખાવા. આમ તો એવું સમજીને કોઈ આવે તો સારું છે, પછી વૈરાગ કરી દઈએ વાંધો નહીં, અને એવું સમજીને કોઈ આવી શકે એમ નથી. માટે હિત તમારું જો ઈચ્છો, મારો છોકરો તો નહીં કોઈ પણ ધનપતિનો છોકરો ક્યારેય ના પકડશો, જો તમારું હિત ઈચ્છતા હો તો. આ સ્વામિનારાયણ સંપ્રદાયને વધારવો જ તમારે, ગામડાઓમાં તમારા સાધુઓને ચાલુ રાખવા છે. બાકી એટલી વાત યાદ રાખજો, દુર્લભરામ જો હામો પડ્યો ને તો મેં અમદાવાદ નહીં, અમદાવાદ દેશના કોઈ પણ ગામડામાં તમારું સત્સંગનો ડીટીયુ નહીં રહે, આટલો પાવરધા માણસ, બોલો આટલો પાવરધા. માગણના દીકરા બહુ મળશે, કોઈ ભીખ માગતા હોય ને એના છોકરા લઈ લેવાના, એ દઈ દે, કારણ કે એની પાસે આમે પાલવવાના પૈસા હોય નહીં, એના લઈ લો. બાકી તો તમારો સત્સંગ ટળશે, જોઈતું હોય તો ધન આપો, રૂપિયા મારા પાસે ભરપૂર છે, જેટલા જોઈએ એટલા આપો. અને ત્યારે પાછો દુર્લભરામ કે છે, માગો જોઈએ તે ટલા રૂપિયા,
મારે શિવજીની છે અતિ દયા. દુર્લભ રામને એવું કાને પૈસા આપું ને તો છોકરો તો છોડે, છોકરો તો છોડે 18 વર્ષનો, પણ રૂપિયાને શું કરવા છે, રૂપિયાને શું કરવા છે. એક દીકરો કે એક દીકરી કોઈ સત્સંગ માટે આપે ને, એ કરોડો નહીં અનંત કોટી બ્રહ્માંડોની સંપત્તિ શ્રીજી મહારાજને એક બાજુ પર આપે, અને એક બાજુ પર કોઈ માતા પિતા પોતાના દીકરા કે દીકરી શ્રીજી મહારાજને આપે તો અનંત કોટી સંપત્તિ બ્રહ્માંડોની કરતાં પણ દીકરા દીકરીનું દાન વધી જાય છે. કારણ કે શ્રીજી મહારાજનો અભિપ્રાય હજારોને સમજાવીએ કે ઓલી ધન સંપત્તિને કરવાનું શું, એનાથી શું થવાનું, એનાથી તો ક્લેશ થવાના. શ્રીજી મહારાજને એ નથી કરાવવું, શ્રીજી મહારાજને જીવન જોઈએ છે, આપણું જીવન જોઈએ છે. ભલે આપણે દીકરા દીકરી નથી આપવાના, પણ આપણું જીવન તો આપણે મહારાજને આપી જ દઈએ. મહારાજ તમને ગમે એમ અમારે જીવવું છે, તમને જેમ ગમે એમ અમારે રહેવું છે, આવું તો કરી જ રાખીએ. તમારી રીતને સુધારો, રૂપિયા કેટલા જોઈએ છે બોલો. આ વાત સાંભળીને ત્યારે શ્રીજી મહારાજને થયું કે આને મારું શું પરિમાણ કર્યું. શ્રીજી ઉદાસ થયા સાંભળી, પછી બોલ્યા નહીં પ્રાણપતિ. ઉમિયાબાએ બહેનોની સભામાંથી આ વાત સાંભળી. મહારાજ તો કાંઈ બોલ્યા નહીં, ઉદાસ થઈ ગયા. દુર્લભરામને કે ભરે દુર્લભરામ, અમારી ભૂલ થઈ ગઈ, અમે તમારા દીકરાને સાધુ કરવા માટે નહીં લઈએ, ભૂલ થઈ ગઈ અમારી. અમે તમને કીધું, અમે આ છોકરાને વૈરાગ્યની વાત કરી, અમારા સાધુએ કરી, અમારી ભૂલ થઈ ગઈ, માફ કરદો. ગુણાતીતાનંદ સ્વામી કે ગધેડા જેવા જીવને હાથ જોડીએ છે. કોને કોને? ગધેડા જેવા જીવને, કારણ કે જીવનું સારું થાય એટલે હાથ જોડે છે. સ્વામીનો કઈ વાંક હતો? પેલો હરખો પટેલ સ્વામીનું અપમાન કરીને ગયો, બરાબર, સ્વામી એને ત્યાં માફી માંગવા ગયા, તોય કઈ નહીં. સ્વામી કે માફ, કઈ વાંધો નહીં. ગધેડા જેવા જીવને હાથ શ્રીજી મહારાજે જોડ્યા, પણ દુર્લભ રામને પછી ઠંડો કરીને વિદાય કર્યો. ઉમિયાબાઈએ આ વાત સાંભળી એટલે ઉમિયાબાઈ મહારાજને એકાંતમાં મળવા ગયા. મહારાજને કે પ્રભુ, ઉમિયાબાઈ બોલ્યા છે ત્યાં, હરિ કૃષ્ણ દીધો તમને અહી, સંસ્કાર દીધા છે મેં એવા, તમને અખંડ વારીને રેવા. એની માએ પણ એને વૈરાગનું દૂધ પાયું હતું. પ્રભુ, મેં હરિકૃષ્ણને એવા સંસ્કાર દીધા છે કે તમને વરે, માટે લઈ જાઓ. ત્યાં તો હરિકૃષ્ણને લઈને જ આવી હતી એની માં. કાંડું હોપી જ દઉં મહારાજને, દુર્લભ રામ મારે હું કૂટી લઈશ. આને કહેવાય સહજાનંદી સિંહન. બોલો, પતિ આમે લડી લઈશ, દીકરો દઈ દેવો છે મહારાજને, મહારાજને હોશિયાળા નથી કરવા. બોલો, કેવી બા, કેવી માં કહેવાય આ. ત્યારે તો હરિકૃષ્ણ બોલ્યો. હરિ કૃષ્ણ બોલ્યો પછી પ્રીતે, મારે વાસના નથી કોઈ રીતે, મારી માતાએ દૂધમાં જ પાયો, સંસાર તજીને સાધુ જ થાવું. મારી માએ મને દૂધની અંદર પાયું છે મહારાજ, સંસાર છોડીને સાધુ થાવું. હું તો પ્રભુ 6 વર્ષનો થયો, આ 18 વર્ષનો થયો, તે દિવસ 6થી મારી સમજણ આવી, તે દિવસથી માએ જે મને વાત કરેલી હતી એ વાતને રટ્યા કરતો હતો. હું તો વાટ જોઉં છું તમારી, મારી ઈચ્છા પૂરો સુખદાઈ, સંસાર સાગર લાગે છે ઝડતો, મારો આરો નથી ક્યાંય મળતો. સહજાનંદી સંત જેને મળે, છેલ્લો જન્મ તેને જો ન ફળે, ગાફલપાનું જીવનું જ કહેવાય, બીજાને તો દોષ ન દેવાય. જેને સહજાનંદી સાધુ મળી જાય, સાચા સાધુ, અને એનો છેલ્લો જન્મ જો હરિકૃષ્ણ કે ન થાય તો એ જીવનું ગાફલપણું કહેવાય. જેને આ મહારાજ મળ્યા એને તો 100 જન્મ નહીં, કરોડો જન્મની કસર આ જન્મે ટળે છે. મહારાજ મળે અને મહારાજના સાધુ મળે તો, કારણ કે સાધુ વિના કોઈ વાત સમજાતી નથી. માટે હરિકૃષ્ણ આવું કે છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા. શ્રીજી બોલ્યા અતિ રાજી થઈને, પાસે રાખી સતને કોઈ રીતે, બોલ્યા અતિ રાજી થઈને,
પાસે રાખી શકને કોઈ રીતે તેરસે તારો દેહ જ છૂટશે તેરસે તારો દેહ જ છૂટશે દુર્લભ રામ તો માથું કૂટશે દુર્લભ રામ તો માથું કૂટશે તેરસે તારો દેહ જ છૂટશે દુર્લભ રામ તો માથું કૂટશે તેરસે તારો દેહ જ છૂટશે દુર્લભ રામ તો માથું કૂટશે દુર્લભ રામ તો માથું કૂટશે દુર્લભ રામ તો માથું કૂટશે મહારાજ હરિકૃષ્ણને ઉમિયાબાઈને કે તમે ચિંતા ના કરો જો હું આને સાધુ કરીશ ને ઉમિયાબાઈ તો આ દુર્લભરામ છે ને મગજનો બહુ ખરાબ છે ધમાલી માણસ છે અને આ રૂપિયાવાળો છે પાછો એટલે વધારે મદ ચડેલો ઉંદરડા જેવો છે એટલે ઉપાધિ બહુ કરશે કેટલાય લોકોને સત્સંગમાંથી તોડશે સાચું ખોટું ગમે એમ ભરવશે કે તમારા છોકરા મોકલતા નહીં અહીં તો આવું થાય છે સ્વામિનારાયણ પાયને એના સાધુ પાએ છોકરા નહીં મોકલવાના મોકલો તો આવું થાય આવું કેટલાયને ઊંધું ઊંધું ભરવશે માટે એક કામ કરીએ હરિકૃષ્ણ તને સંસારમાં તાર તો રહેવું જ નથી બેટા તો કે ના તને હું જ વાલો છું તો કે હા હું હવે તમારા વિના રહી શકું એમ નથી તો મહારાજ કે મારે તો તને રાખવાની ઘણી બધી રીતો છે એક રીત નથી ઘણી રીત છે તને હું મારી સેવામાં રાખી લઈશ સાધુ થઈને રાખું કે મુક્ત કરીને રાખું તને હું મારી સેવામાં લઈ લઈશ જો તેરસ આવે છે કે નહીં આ હા બસ તેરસે તું મારા ધામમાં પછી આપણે બે ભેગા કોઈ આડું આવે જ નહીં કોઈ આડું ના આવે ઉમિયાબા બાજુમાં બેઠા છે માં બાજુમાં બેઠી છે એકનો એક દીકરો છે રૂપવાન છે કુળવાન છે બુદ્ધિવાળો છે પોતાને બધી રીતે સાચવી શકે એવો છે આવી એ દીકરાને કદાચ સાધુ કરે તો સાધુ તરીકે અહીંયા આગળ જોવાય પણ આ માને તો દીકરો દેવાનો છે સાધુ તરીકે નહીં ક્યાં દેવાનો છે શું શ્રીજી મહારાજ દાન માગે છે એક સહજાનંદી નારી પાસે કે તારે મને દાન દેવું હોય તો એવું દે કે તું આ દીકરાને દઈશ ને પછી ક્યારે એનું મોઢું નહીં જોઈ શકે આવું દાન દેવું છે ઉમિયાબાઈ બોલ મંજૂર છે ઉમિયાબાઈ કે પ્રભુ એક વખત નહીં હજાર વખત મંજૂર છે લઈ જાઓ હરિકૃષ્ણ ધામમાં વાલા ભક્તો આવી કથાઓ સાંભળીને આપણને કેફ અને ખુમારી ચડવી જોઈએ આપણી આવી પરીક્ષા મહારાજ નહીં લે હું ધીરજ આખ્યાનની કથા સવારે કરું છું ત્યારે કહું છું કે આમાંની એક પણ પરીક્ષા મહારાજ આપણી નહીં લે પણ થોડું ઘણું કંઈક આવી જાય એમાં આપણે નાસીપાત ન થઈ જઈએ તૂટી ન જઈએ શ્રીજી મહારાજના નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ ન થવો જોઈએ કે મહારાજ ભગવાન છે કે નહીં ભગવાન ભગવાન જ છે જે કરતા હશે જેમ કરતા હશે એને જેવું ગમતું હશે હું તો વસ્તુ હરિની સાક્ષાત હું તો વસ્તુ છું એનો ઉપયોગ જેમ કરવો એમ કરે એને રાખવું હોય આ શરીરને તોય ભલે ન રાખવું હોય તોય ભલે આમાં રોગ પ્રેરવો હોય તોય ભલે નિરોગી રાખવું હોય તોય ભલે જેલખાનામાં નાખવું હોય તોય ભલે હાથે બેસાડવું હોય તોય ભલે અંત્યનું 13મું વચનામૃત જ્યારે આપણે આપણું તન મન ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે એની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ આપણને કોઈ પૂછે તમારું નસીબ શું ત્યારે આખી દુનિયાને એમ કહેવું અમારું નસીબ તો સહજાનંદ છે અમારું નસીબ સહજાનંદ પોતે જ છે અમારું નસીબ પીવડા ઘનશ્યામ મહારાજ છે અને જેના નસીબમાં પીવડા ઘનશ્યામ મહારાજને સહજાનંદ હોય ને એને કોઈથી ગભરાવાની જરૂર નહીં ગમે એવું દુઃખ આવે મારા મહારાજની ઈચ્છાથી જ આવતું હોય પાંદડું એની ઈચ્છા વિના ના હાલે તો આપણા જીવનમાં કોઈ પણ પ્રસંગો બનતા હશે એ મહારાજની ઈચ્છા વિના બને આપણે તેના ભગત છીએ આપણા નકશાઓ મહારાજને દોરવા આપી દેવા મહારાજ તમે દોરો તમે જેમ દોરશો એમ અમે હાલશું આવી રીતે ચાલુ હરિકૃષ્ણ કે મહારાજ હું તો તૈયાર છું પછી તો આ વાતની ફક્ત મા દીકરાને જ ખબર છે મહારાજને ખબર છે દુર્લભ રામને તો કહેવાય નહીં તો કે મારો છોકરો મારી નાખ્યો સ્વામિનારાયણને તો ઉપાધિ થાય અને પાછો ઢંઢેરો પીટે કે આ સ્વામિનારાયણ તો આવું કરે છે છોકરા સીધા ના દઈએ તો આવી રીતે લઈ લે છે મહારાજની કંઠીઓ તોડાઈ નાખે આ બાજુ ઉપર રોજ મહારાજ માટે થાળ જાય છે મેમદાવાદમાં મહારાજ રોજ કથા વાર્તા કરે દુર્લભરામને તો કથામાં આવવાનું નહીં શિવ મંદિર જઈને એનું જે કામ હોય પેઢી ચલાયા કરે પણ ઉમિયાબાઈને હરિકૃષ્ણ બે કથામાં આવે દુર્લભરામ વારે વારે થોડું ટોર્ચરિંગ કરે પાર્વતીને કે જો ઉમિયાબાઈને કે ઉમિયાબા ઉમિયા હાંભળ આ છે ને હરિકૃષ્ણને બહુ તું સભામાં ના લઈ જઈશ
હરિકૃષ્ણ થોડું મારી જોડે પેઢીએ બેહાડે તો એને ખબર પડે કે પેઢી કેમ હાલે બાપાની. એટલે ઉમિયાબા કે વાંધો નહીં, હમણાં 10 દિવસ જ મહારાજ છે ને, પછી તમારી જોડે પેઢીએ ભલે ના આવે, હમણાં તો આવે, આમે નારી જ જીતે. એટલે એ તો હરિકૃષ્ણ લઈ જ જાય કથામાં. હવે થયું એવું કે 13 આવી અને 13 દિવસે સવારની અંદર મહારાજે હરિકૃષ્ણને તીવ્ર તાવ પ્રેર્યો. તીવ્ર તાવ, શરીર આખું ધગી ગયું. ઉમિયાબાએ એ દિવસ ઉમિયાબાને ઘેરથી થાળ જવાનો હતો મહારાજને જમાડવા, ઉમિયાબા લઈને જવાના હતા. હવે ખાટલાની અંદર હરિકૃષ્ણ હૂતો હતો એટલે ઉમિયાબાએ આમ જોયું, શરીર આખું ધગધગે, એટલે એને પાણીમાં કપડાં પલાળીને માથે મૂક્યા અને એના ઉપચારો કર્યા. પછી કે બેટા આજે આપણે ઘેરથી મહારાજ માટે થાળ કરવાનો છે, તું થાળ કરું મહારાજ માટે? તો કે માં તું પહેલાં થાળ કર, મારી સેવાની જરૂર નથી. આવો દીકરો હતો, પોતાની માને પોતાની સેવામાં ના રાખી, મહારાજની સેવામાં રાખી. આપણા પિનાક ભગત છે ને, પિનાક ભગત પ્રતિષ્ઠા વખતે એના માતૃશ્રીને પહેલે જ દિવસ એક દિવસ હાજરી આપીને બીજે દિવસે હોસ્પિટલાઇઝ થવાનું થયું. અને આપણા કલ્ચર પ્રોગ્રામમાં એને ભાગ લીધેલો. બીજી આપણી ઘણી સેવામાં આપણા અંગત છોકરાઓ જે હોય એની તો બહુ જ સેવા હોય ત્યારે, અને એના ફાધર પણ નથી, તમે બધાય જાણો છો. આજે એટલી નાની ઉંમરમાં એનામાંથી એટલી બધી જવાબદારીઓ આવી ગઈ. બાકી મમ્મી હોય કોઈના અને એ જો વ્યવસ્થિત હોય તો છોકરાને ઘણી હું ફરે. એક બાજુ પર બાપ નહીં, એક બાજુ પર મમ્મીને આવું થયું. એ અમે કીધું ભાઈ તું દવાખાને રહે, કલ્ચર પ્રોગ્રામમાં ભલે એક છોકરો ઓછો હોય, ભલે અહીં ધકાધુકી ઘણા બધા ભક્તો છે, કરશે ભગત ત્યાં ગયા. એના મમ્મી ભાનમાં આવ્યા, એક દિવસ તો બે ભાન રહ્યા, પણ એ બીજે દિવસ ભાનમાં આવ્યા. એ તો અત્યારે રિહેબમાં જ રહી શકે છે, અહીંયા આવે છે ઘણી વખત. પણ એ માતાએ પોતાના દીકરાને એમ કીધું કે બેટા તારી જરૂર અત્યારે મારે નથી, તારી જરૂર અત્યારે ઘનશ્યામ મહારાજને, ગુરુજીને, સંતોને મારા કરતાં વધારે છે, તું ત્યાં જા સેવાની અંદર. એ માને તાળીઓથી વધારે બોલો, મારે તારે તારી જરૂર અત્યારે ત્યાં છે. હું એટલે કહું છું, હું એટલા માટે જ ગાઉં છું, કડી અચરજ વાતો પૂર્વે થઈ એવું શાસ્ત્ર વદે સદાકાળ, મારે અચરજ આજ છે એવું વર્તે છે વર્તમાન કાળ. જે હું શ્રીજી મહારાજ વખતના જે ઇતિહાસો વાંચું છું, જે જાણું છું, જે ચરિત્રોને જોઉં છું, એવા ચરિત્રોને એવી કથાઓ તો હું આ સમાજની વચ્ચે જોઉં છું. એવી કથાઓ, એવા ચરિત્રો કાગળ ઉપર તો ઘણું વાંચ્યું, પણ હું તો જીવન ઉપર વાંચી શકું છું. અને ત્યારે આપણને લાગે કે આ બધું અચરજ છે. પ્રત્યક્ષના જેનાથી બળ મળે, બાજુવાળાને જોવાથી જે હિંમત મળે ને, ઘણી વખત આપણે 200 વર્ષ પહેલાંનું સાંભળીએ ને એટલે સીધી જ કથા પૂરી થાય, એટલે હું એ તો બધું એ વખતે થાય, સમજે? એ તો બધી પહેલાંની વાતો. એટલું બધું ઊંડો ઓળકાર નાખીને ખાય કે ઓલી કથા આખી નીકળી જાય. એ તો બધી ક્યારની વાતો બોલો ને, પહેલાંની વાતો ભાઈ, પહેલાંની નહીં, એ તો બધી આજની વાતો. લોયાધામ પરિવારમાં આજની વાતો છે, પહેલાંની નહીં, આજ આજ છે, આજ છે, દેખાય છે. ધ્યાનવાળા ભક્તો, ભક્તિવાળા ભક્તો, તપવાળા ભક્તો, નિષ્ઠાવાળા ભક્તો, આ સ્મુખવત બેઠા છે ને વાળા ભક્તો, કેટલા વર્ષોથી એક જ વખત ડીશ લઈને બેસવાનું, એક વખત ડીશ લઈને એને જમ્યા. એ મંદિરમાં રહ્યા છે એક મહિનાથી, બપોર એક વાર ડીશ મળી ગઈ, પછી મોઢામાં જ્યુસે નહીં, ફ્રૂટે નહીં, દૂધે નહીં, કાંઈ નહીં. આ દાદાઓ સાક્ષી છે, સાચી વાત દાદા, ખોટું નથી બોલતો ને. 24 કલાકમાં એક વાર જે ડીશ મળી ગઈ મળી ગઈ. ધારનું પારનું કરવું સહેલું છે અમારી જેમ, ધારનું હોય તો આજે ઉપવાસ કર્યો છે, હવે કાલ પારનું હોય તો સવારમાં થોડું ફ્રૂટ લઈ લઈએ, જ્યુસ લઈ લઈએ, થોડું ફરાળ લઈ લઈએ, બપોરે અનાજ જમી લઈએ, સાંજે પાછા વળી આઈસ્ક્રીમનો બાઉલ લઈ લઈએ. પારના જોરદાર થઈ જાય, બધાને લાગે સ્વામી ધારના પારના, પણ શરીર ઉતરે જ નહીં, કારણ કે આઈસ્ક્રીમનો બાઉલ બે જમી જઈએ. પછી બીજે દિવસ ધારનું કરીએ, પાછું પારના દિવસ તો સરસ જ જમી લઈએ. પણ એક ધારું સોનાના તાર જેવું રહેવું, બસ બપોરે એક વાર મળી ગયું, જે મળ્યું ખાઈ લેવાનું બસ, પછી બીજું જોવે કાંઈ ઈચ્છા જ ના થાય. એ કંઈ નાની વાત કહેવાય, કેવડી મોટી વાત કહેવાય. એટલે હું કહું છું અચરજ આજ છે, બધું જ અચરજ. હવે એટલી નાની જ વસ્તુ છે, કોકને લાગે કે આટલી નાની વસ્તુ, નાની વસ્તુમાં મને અચરજ લાગે છે, કારણ કે આ લૂલી બહુ અઘરી છે, બહુ અઘરી છે. કરી જુઓ, ધારના પાડના હેલા છે, પણ તમે એકટાનું આવી રીતે કરો, જો બહુ અઘરું લાગશે.
રોજ જમશો તો એ અઘરું લાગશે, કારણ કે દિવસમાં ફરી વાર કંઈ ખાવાનું જ નહીં એટલે અન્નકૂટ ભરવો પડે. આપણે તો અન્નકૂટ ભરવો પડે કે ભાઈ બધું દઈ દેજો, બોલો. એટલે બહુ અઘરી વસ્તુઓ છે. પણ આપણને સહજાનંદી સંત જેને મળે એનો છેલ્લો જન્મ થવો જોઈએ. ઉમિયાબાઈ, ઉમિયાબાઈને હવે મહારાજે કહ્યું તેરસે લઈ જઈશું, તો કે વાંધો નહીં લઈ જજો. આને તીવ્ર તાવ પ્રેર્યો છે, આ બાજુ તન તપ્યું છે, માં રસોઈ બનાવવા બેઠી છે, સરસ મજાનો થાળ તૈયાર કર્યો છે, અને ત્યાં તેરસની હવારની અંદર હરિકૃષ્ણ પલંગમાં હૂતો છે અને મહારાજ વિમાન લઈને આવ્યા. હરિકૃષ્ણ બેટા તૈયાર? મહારાજ તૈયાર. બેટા તને બીજું કાંઈ હવે માં યાદ નહીં આવે ને, પછી એને તને સંસ્કાર આપ્યા છે એવું નહીં થાય ને કે ઉમિયાબા કાંઈ નહીં થાય. પ્રભુ હવે મને કશું યાદ નહીં આવે, મને તમારા સિવાય ક્યાંય પ્રીતિ નથી. તો બેટા તૈયાર થા. એ જે હરિકૃષ્ણ મહારાજ આરે વાતો કરે ને, ઉમિયાબાઈ રસોડાની અંદર ભજીયાન પૂરી તળતા તળતા સાંભળે એ કે હરિકૃષ્ણ કોની આરે વાતો કરે છે. પણ એને યાદ આવી ગયું મહારાજ તેરસે કહેતા હતા કદાચ હરિકૃષ્ણને લેવા માટે આવ્યા હોય. બોલો એને હરખ છે, વાહ 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 મારો વાલો આવ્યા હશે, હરિકૃષ્ણ એની આરે વાત કરતો હશે. કાંઈ ફાળ ના પડી કે મહારાજને લાકડી લઈને ભગાડી દો, થાળ તૈયાર કરી દીધો. હજુ હરિકૃષ્ણ વાતો કરતો હતો મહારાજ આરે. મહારાજ બહુ મીઠી મીઠી વાતો કરતા હતા. મહારાજને મીઠી વાતો કરવી બહુ ગમે, પણ કોની આરે? આવા આરે, દેડકા જેવા આરે નહીં. દેડકો પાણીમાં કે મોજ, અરે મોજમાં જમીન ઉપર મૂકો ને, કેમ છે ભાઈ? મોજમાં માછલાને પૂછો ને કે કેમ છે પાણીમાં, કે અતિ મોજમાં. પણ જ્યારે એને જમીન ઉપર લો ને ત્યારે કે હું મારું મૃત્યુ થઈ જશે, મને પાણીમાં નાખો, મારું જીવન તો જળ છે. એમ જે ભગત એવો હોય ને, જેને પુરુષોત્તમ નારાયણની ખુમારીને મૂર્તિની જ ખુમારી હોય ને, એની જોડે ભગવાનને આવી મીઠી વાતો થાય બીજા આરે ના થાય. આપણે તો ઘડીક પૃથ્વી પર અને ઘડીક જળમાં, બે બાજુ પગ હોય. ઘણા કે આપણે બે બાજુ પગ રાખ્યો છે એટલે એક બાજુ વાંધો આવે. ઘણા કે એક પગ અક્ષરધામમાં રાખ્યો છે અને એક પગ અહીંયા રાખ્યો છે. ભગવાન કે બરાબર, ત્યાં સુધી તો હજુ ભગવાનને મજા ના આવે. આ બાજુ પર હરિકૃષ્ણને તાવ પ્રેરીને મહારાજ એના આત્માને લેવા જાય ત્યાં ઉમિયાબાઈ પહોંચી ગયા. ઉમિયાબાઈ કે બેટા શું વાતો કરે છે? મામા જો આ મહારાજ આવ્યા છે મને લેવા માટે. ઉમિયાબાઈ આમ જોયું તો મહારાજ, મહારાજ કે ઉમિયાબા હજુ જો ધબકારા વધતા હોય મૂકી દઉં. ના ના મહારાજ લઈ જાઓ. અને ત્યારે મહારાજ હરિકૃષ્ણ કે બેટા માની એકવાર પગે લાગી લે, આ તો તારી સાચી સદગુરુ છે, આ તારી દેહની માં નહીં, આ તો તારી આત્માની માં છે, એને તને મને ભેટાડી દીધો, ઊભો થઈને પગે લાગ. તરત હરિકૃષ્ણ ઊભો થયો, માને પગે લાગ્યો, માને પગે લાગીને કે જય સ્વામિનારાયણ. અને હરિકૃષ્ણને મહારાજ પોતાના ધામમાં લઈ ગયા. હરિકૃષ્ણનું સબ પલંગની અંદર પડ્યું છે. હવે હવેની ઘટના બહુ અગત્યની છે. એક બાજુ ઉપર શ્રીજી મહારાજ માટે થાળ લઈને જવાનું છે, આ બાજુ ઉપર છોકરો મરેલો પડ્યો છે, હવે તો મરી ગયો આ લોકની, આ લોકના શબ્દ પ્રમાણે એનું સબ પડ્યું છે. હવે જો સબને અડે તો પછી મહારાજ માટે થાળ લઈને જવાય નહીં. એટલે ઉમિયાબાઈ એ પલંગને છોકરાને કાંઈ અડ્યા નહીં, કાંઈ જ નહીં. પેલો થાળ જે તૈયાર છે ને, ઉમિયાબાઈએ શું કર્યું, એ વખતે હરિના શબને અડ્યા વિના બાઈએ શણગાર સજ્યા. પાછી પેલી ઘરમાં કામ કરવા માટે તો સાદી સાડી પહેરી હોય ને, બધું કાઢ્યું અને જરિયાની સાડી પહેરી, 700 રૂપિયાનું મોંઘું સોનાનું ઝૂમનું પહેર્યું. એ જમાનામાં 12 રૂપિયા તોલે સોનું હતું, તે વખતે 700 રૂપિયાનું એને ઝૂમનું પહેર્યું અને એ બધું પહેરી અને મહારાજ માટે થાળ લઈ મેમદાવાદની સહજાનંદી નારી થાળ લઈને મહારાજ માટે જાય. ને આ મૂળજી બ્રહ્મચારી આમથી આમ આટા મારે, કોણો થાળ છે, આટલું બધું લેટ કરી દીધું, 15-20 મિનિટ, મહારાજને કેટલી ભૂખ લાગી છે, કોણ છે? લિસ્ટ કાઢ્યું. ઉમિયાબા વાત છે આજે આવે ત્યારે. ઉમિયાબાને તો ઓલા વાર્તાલાપમાં મોડું થઈ ગયું હતું, થાળ તો તૈયાર હતો ટાઈમે. ઉમિયાબા આવ્યા, આ બાજુ દુર્લભરામ ઘેર આવ્યા એટલે ત્યાં થાળ તૈયાર રાખેલો હોય દરવાજાની અંદર, એ રીત પ્રમાણે દુર્લભરામ થાળ લઈને જતા રહ્યા. એને કંઈ, એ શિવ મંદિર ગયા, એને કંઈ ખબર નહીં કે આ ગયો ધામમાં, નહીં તો ન્યા જ ધમ પછાડા કરે. પણ એ તો ગયો, બાઈને બધી ખબર છે. ઉમિયાબા ગયા મહારાજ પાસે અને ઉમિયાબા જ્યારે મહારાજની પાસે થાળ લઈને ગયા ત્યારે
મૂળજી બ્રહ્મચારી હામાં મળ્યા, મૂળજી બ્રહ્મચારી દુઆ પુઆ, અરે ઉમિયા બાકે તમને ભાન પડે છે મહારાજ કેટલા ભૂખ્યા થયા છે? બ્રહ્મચારીને તો ખબર નથી હું ઘટના ઘટી, અને બ્રહ્મચારી એવા હતા બહુ નિર્દોષ ને નિષ્કામી હતા, એને બાઈઓ અરે વાત કરે બાઈઓને ઠોહોય માર દે તો એને કાંઈ નહીં, હવે એના ચરિત્રને ગવાય એમાંથી લેવાય નહીં. ઘણા પછી કે મૂળજી બ્રહ્મચારી નહોતા બોલતા, પણ શ્રીજી મહારાજ બધું જ્ઞાન પછી કરીને ગયા કે આવે તમે રહો ને એ બધા આવી રીતે રહેજો, આમાં કાંઈ ફેર ના પાડતા, પછી કરીને ગયા. પોતે એ જ્યારે મનુષ્ય કરે હોય ત્યારે ભગવાનની રીત આખી નોખી હોય ત્યારે તો નર નારાયણાનંદ સ્વામીને શ્રીજી મહારાજે બાઈઓની સભામાં 2 વર્ષ સુધી કથા કરાવી, સામે બાઈઓ જ બેહે, કોઈ પુરુષ જ નહીં, એકેય પુરુષ નહીં. નર નારાયણાનંદ સ્વામી જ્યારે કથા કરતા 2 વર્ષ, સામે એકેય પુરુષ નહીં, સભામાં કોઈ પુરુષ જ નહીં, બાઈઓ જ હોય એકલી, અને સ્વામીને જઈને બાઈઓને કથા કરવાની. હવે પછી ત્યાંથી દ્રષ્ટાંત લઈને પછી અત્યારે કોઈ નર નારાયણાનંદ પ્રગટ થઈ જાય, ભાઈ ના લેવાય, એ ચરિત્રો છે, ચરિત્રો છે, એને ખાલી ગવાય. એ શ્રીજી મહારાજે એવું સ્થાપન કર્યું, એ શ્રીજી મહારાજે નર નારાયણાનંદ સ્વામી જોડે બાઈઓની સભામાં વાત કરાવીને સ્થાપન કર્યું કે મોટા મોટા અવતારો નર નારાયણ જેવા પણ સ્વામિનારાયણ પાસે સાધુ થઈને રહ્યા છે, એ શ્રીજી મહારાજને સ્થાપિત કરવું હતું એટલા માટે એવું કર્યું. સ્વામી ત્યાં રહ્યા 2 વર્ષ. સ્વામીને કઈ કોઈ કઈ સ્ત્રીની કેવી આકૃતિ એ કઈ ખબર જ નહોતી, એટલે મોટા મોટા પુરુષો પણ જે થયા એ તો શ્રીજી મહારાજ હતા ત્યારે આ બધી લીલા મહારાજે કરાવી, પણ મહારાજે બંધારણની બહાર જવા કોઈ સાધુ કે કોઈ હરિભગતને નથી કીધું, એમ નથી કીધું મહારાજ એવા ચરિત્ર કરજો, એવું કીધું, મેં કીધું છે એમ કરજો, મેં કીધું છે એમ કરશો તો તમારી સેફટી છે, બાકી તમે મારી જેમ કે મેં કરાવ્યું એમ કરાવવા માંડો તો મરો જ, એટલે મહારાજે કીધું છે એમ કરાય. મૂળજી બ્રહ્મચારી બહુ ધુઆપુઆ થયા, ધામે ભેગા રહેશું આપને હરિકૃષ્ણને. પછી મહારાજે તન તપ્યું, શ્રીજીના દર્શન વિમાને થયા, ઉમિયાબાઈ અતિ રાજી થયા, હરિકૃષ્ણને તેડ્યો, લાગશે સૂતક એમ જાણી ઉમિયાબાઈએ દેહ નિહાળ્યું, દૂર થકી દર્શન કર્યા થયા, મનમાં અતિશય પ્રસન્ન, સાડી ઝરિયાની બાઈએ પહેરી, મોગું સોનાનું ઝુમખું ધરી, જમશે મારો થાળ મહારાજ, હું તો ફાવી ગઈ છું આજ, અવિનાશી રસોઈ આરોગ્ય ત્રણ. હવે મૂળજી બ્રહ્મચારી કે લાવો વેલા જમવાનું. પછી તો બાઈએ થાળ આપ્યો, મહારાજ જમવા બેઠા અને ઉમિયાબાઈ વિંદો લઈને પવન નાખે મહારાજને, અવિનાશી રસોઈ આરોગે ત્રણ થાળી જમી ગયા પોતે. 34 અવિનાશી રસોઈ આરોગે ત્રણ થાળી જમી ગયા પોતે. બ્રહ્મચારીજી બોલ્યા કર જોડી, બ્રહ્મચારીજી બોલ્યા કર જોડી, બ્રહ્મચારીજી બોલ્યા કર જોડી, બ્રહ્મચારીજી બોલ્યા કર જોડી, કેમ તૃપ્ત થતા નથી હરી, કેમ તૃપ્ત થતા નથી હરી, તો સમજણ પ્રૌઢા ગોપીની કહી, તે મતીને બાઈ ગઈ ઉલંગી, પ્રૌઢા ગોપીની કહી, તે મતીને બાઈ ગઈ ઉલંગી. હરિ કૃષ્ણ તો દામે સીધાવ્યો, અગ્નિ સંસ્કાર નથી કરાવ્યો, હરિ કૃષ્ણ તો દામે સીધાવ્યો, અગ્નિ સંસ્કાર નથી કરાવ્યો, અગ્નિ સંસ્કાર નથી કરાવ્યો, અગ્નિ સંસ્કાર નથી કરાવ્યો. મૂળજી બ્રહ્મચારી આ બાજુ મહારાજ રોજ જમે ને તો 1 ભાગનું જમીન 3 ભાગનું થાળ રાખે, આજે તો મહારાજ જમતા જાય જમતા જાય જમતા જાય 3 ગણો થાળ જમી ગયા. બ્રહ્મચારી કે આજે આપણે રહેવાનું છે, શું ભૂખ્યા, આજે ઉપવાસ કરાવશે? અરે મહારાજ અમે બાકી છે, આટલું બધું જમી ગયા મહારાજ, તમને અમારું ધ્યાન જ ના રહ્યું, આ સેવકો બાજુ જો આટલું બધું થાળ જમી ગયા મહારાજ, છેલ્લો જ બાકી હતો હવે લાડુ, મહારાજ એ જમી ગયા. બ્રહ્મચારી કે મહારાજ આટલું બધું હેત, એક તો આ બાઈ મોડી લાવીને, બ્રહ્મચારી ઉમિયાબાઈને કે જો આ મોડી લાવી મહારાજ ભૂખ્યાથી અમારે ભૂખ્યા રહેવું પડશે. હવે ઉમિયાબાઈ કે નાના બ્રહ્મચારી હું બીજો થાળ બનાવીને લાવીશ. મહારાજ કે બ્રહ્મચારી સાંભળો સાંભળો, કે બધા સાધુઓને કીધું, ઉમિયાબાઈ નજીક બેઠા હતા, બ્રહ્મચારીને તો છૂટ એટલે એ બેઠા, બધા સાધુઓને મહારાજ કે આ બાજુ આમ મર્યાદા બેહાડ દો, સાધુઓને બેહાડ્યા. અને પછી મહારાજ કે મુગ્ધા મધ્યાને પ્રૌઢા 3 ગોપીની વાત શ્રીજી મહારાજે વચનામૃત મધ્યના વચનામૃતમાં કરી છે. મુગ્ધા મધ્યાને પ્રૌઢા, મહારાજ કહે છે મુગ્ધા મધ્યાને પ્રૌઢા 3 ગોપીનું વચનામૃત, એ મહારાજે એમાં વાત કરી. મહારાજ કે અમે મુગ્ધા મધ્યાને પ્રૌઢા
એની જે વચનામૃતમાં વાત કરી છે મહારાજ કે એમાં પ્રૌઢા ગોપી સૌથી ઊંચી. મુગ્ધા, મુગ્ધા કેવી? એ મહારાજ જો ભગવાન જો કંઈક એવી રીતે વર્તે ને તો ભગવાન પ્રત્યે તોછડા વચન બોલે, અમે તમારા માટે કરી કરીને મરી ગયા તોય તમે અમારી હામો જોતા નથી. આ મુગ્ધા ભગત કહેવાય, સમજ્યા? મહારાજને આમ ટાઈમ આવે ને તો દેવા માંડે, પણ પ્રેમ મટે નહીં મહારાજમાંથી, એ મુગ્ધા. મધ્યા ભગત કેવો? આ ગોપીઓના ત્રણ ભેદ છે એ મહારાજે સમજાવ્યા ત્યાં. મધ્યા કેવો? કે પોતાનું ગમતું થોડું કરે અને થોડું અડધો અડધો 50% બિઝનેસ. અને પ્રૌઢા ગોપી કેવી? પ્રૌઢા ભગત કેવો હોય? જેમ મહારાજની ઈચ્છા એમ આપણે કરવું છે. શ્રીજી મહારાજ ઉમિયાબાઈ માટે શબ્દ વાપરે છે, બ્રહ્મચારી સંતો સાંભળો, મધ્યા મુગ્ધા ને પ્રૌઢા શ્રીમદ ભાગવતને વિશે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈની સમજણ કઈ હોય તો પ્રૌઢા ગોપીની કહી છે શ્રીજી મહારાજે, જેના માટે વચનામૃતમાં એવા શબ્દો વાપર્યા કે ગોપીઓ તો વેદની રૂચાઓની સમજણને પણ ઉલ્લંઘી ગઈ હતી, આટલી સમજણવાળી હતી. આવી જે અમે સમજણ કહી છે એના કરતાં કરોડો ગણી ઊંચી સમજણ અમારા ઉમિયા બાની છે, કરોડો ગણી ઊંચી સમજણ. કારણ કે આ બાઈનો અમે જુવાન જોત 18 વર્ષનો છોકરો ધામમાં લીધો છે, સબ ઘરમાં પડ્યું છે અને સોળે શણગાર સજીન 700 રૂપિયાનું જમણુના જરિયાની સાડી પહેરીને અમારી સેવામાં અમને થાળ જમાડે છે. બાઈની આંખમાં આંસુ નથી, વિનનો લઈને પવન નાખે છે. ધન છે ઉમિયાબા, તને ધન્ય છે, તારા ચરણોમાં કરોડો વંદન છે, એવું સહજાનંદ સ્વામી તે દિવસે કહે છે આ ઉમિયાબા મેમદાવાદના. વિચારો કેવી સમજણ, કેવી સમજણ. મહારાજે વખાણ કર્યા? એટલું નહીં, વખાન કરતા કરતા નાથ નાને ન માનીર આવ્યા, ભક્તના ગુનો અતિશય ગાયા, સમજન ચરમ સીમા છે આ બાઈ, બીજું કેવો નથી મારે કાઈ, તમારા ને તમો જ્યાં રાખો. ઉમિયાબાઈ ને કીધું કે તું નારાજ તો નથી થઈ ને મહારાજ? કે આ તો સમજણની સીમા છે. રડી પડ્યા મહારાજ. મહારાજ કે હવે મારાથી કાંઈ બોલાય એવું નથી રહ્યું. મહારાજ એટલા રોવા માંડ્યા, હિપકે ચડી ગયા. આવું ભગવાનને આપણે કરાવવું પડશે. એવું નથી કે તો દીકરા આપીને, એવું નથી કે તો કોઈને ધામમાં મોકલીને, કંઈ પણ કરીને. શ્રીજી મહારાજ તો એનું હૃદય તો બહુ કોમળ છે, થોડુંક કોઈ કરે ને તોય ઓગળી જાય, થોડુંક કરે તોય ઓગળી જાય. બસ મહારાજને હર્ષના હિપકા ચડે, દુઃખના નહીં. મહારાજને બે રીતે હિપકા ચડે છે. એક એવી રીતે કે આ મારો થઈને હારો ગમે ને મોઢા મારે, મારો થઈને ગમે ને નજર નાખે, મારો આ આત્મા થઈને ગમે તે સાંભળી લે, ગમે તે જગ્યાએ સ્પર્શ કરી લે, મારો થઈને, ત્યારે મહારાજને છે ને દુઃખના હિપકા આવે. પણ જ્યારે મહારાજને એમ થાય ને વાહ 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 કેટલું મને રાજી કરવા માટે આ મથે છે, ત્યારે મહારાજને છે ને હેતના હિપકાના આંસુ પડે. અહીં હેતના હિપકા મહારાજને આવી ગયા. મહારાજ બોલતા બોલતા હિપકે ચડી ગયા, બોલી ન શક્યા. અને પાર્વતી બાપ, અરે ઉમિયાબાઈ પાછા શું કહે છે ખબર? તમારા ને તમો જ્યાં રાખો, તેમાં મારે શું લેવાનો વાંધો, યોગીને પણ દુર્લભ જે ધામ, હરિ કૃષ્ણને આપ્યું અક્ષરધામ. તમે તો યોગ્યોને દુર્લભ આપ્યું, એ તમારો હતો અને તમે એને લીધો, એમાં મારે તમને શું કહેવાનું? પણ આ બાજુ ઉપર તો દુર્લભ રામભાઈ, એને ઘેર આવીને જોયું ઉમિયાબાઈ તો પછી ઘરે ગયા, અને આ બાજુ દુર્લભ રામે જોયું હરિકૃષ્ણ ધામમાં ગયો, એને લાગ્યું આ સ્વામિનારાયણ જ કપટ કર્યું છે, કંઈક એને જ કપટ કર્યું છે. દુર્લભ રામને ચડી ત્યાં ચટકી, માયામાં તેની મતિ જ ભટકી. દુર્લભ રામ મતિ ભટકે ત્યારે આવું થાય, તેમનો અંત. બાઈ એ ધણી ને સમજાવ્યા, આ તો માયા એ તમને ભમાવ્યા. બાઈ ધણી ને ઘણું સમજાવ્યા, શાંતિ થઈ ત્યારે તેને, હરે શ્રી હરે પણ તેને સમજાવે,
સમજાવે અતિ દુઃખ થયો મન્યા સામે અતિ દુઃખ થયો મન્યા સામે ભોળાનાથ ને ગમ્યું તે થયું મહાદેવ ને ગમ્યું તે ખરું ભોળાનાથ ને ગમ્યું તે થયું મહાદેવ ને ગમ્યું તે ખરું મહાદેવ ને ગમ્યું તે ખરું મહાદેવ ને ગમ્યું તે ખરું આ બાજુ ઉપર દુર્લભ રામે અગ્નિ સંસ્કાર તો હરિકૃષ્ણ નો કર્યો પણ એવી ચટકી ચડિયા સ્વામિનારાયણનું જ કાવતરું છે એના સાધુઓ કામણ ટુમણિયા સ્વામિનારાયણ કામણ ટુમણિયા છોકરો દીધો નહીં એટલે આડકતરી રીતે આ બાજુ હરિકૃષ્ણને એટલું બધું હરિકૃષ્ણને લઈ ગયા એટલે દુર્લભ રામને એટલું બધું દુઃખ થયું મહારાજને ગાળો દે મોટી મોટી એટલું નહીં કેવું વિચાર્યું જોવો તો ખરા કેવું બોલી ગયો શ્રીજી ખોટા ને ખોટા છે સંત હવે લાવવો તે મનો અંત આવે એનો અંત લાવી દો અંત લાવી દો ગમે તે રીતે આવું નક્કી કરીને દુર્લભરામ બેઠો એની ઘરવાળી કે આવું ના હોય ઉમિયાબા કે આપણા એકલા જ છોકરા મર્યા છે આ પૃથ્વી પર બીજાના કોઈના મર્યાદ નથી તમે જોવો તો ખરા તમે વિદ્વાન છો તમે વાંચો છો શાસ્ત્ર હું તો સ્ત્રી છું તમે સમજો તો ખરા કંઈ થોડું કંઈ ભગવાન સ્વામિનારાયણ આપણે સાધુ કરવા ના દીધો તે લઈ ગયા આપણી પાસેથી નથી લઈ ગયા તો પછી દુર્લભરામ કે એ વાત સાચી ઘણાના મરી ગયા છે આમ તો બસ એવો આપણો ગયો છે નહીં હોય નસીબમાં એટલે ઉમિયાબાઈ પછી દુર્લભરામને રહીને શ્રીજી મહારાજ પાસે આવે મેં અમદાવાદમાં જ હતા મહારાજ તો મહારાજ પાસે આવ્યા એટલે મહારાજે પછી સાંત્વના દીધી મહારાજ કે દુર્લભરામ ભોળાનાથને જે ગમ્યું તે ખરું કોને કારણ કે અમે તો એ તારા નાથ છીએ નહીં એટલે તું ભોળાનાથનો ભગત છો એટલે તારા જીવનમાં જે કાંઈ થાય એ ભોળાનાથ સિવાય બીજો કોઈ કરે આવું છે શ્રીજી મહારાજ આવા આવા છે ને આવા છુપા છે છુપા એટલે છુપા છે એને તો નંદ સંતોએ છત્રાય કર્યા શ્રીજી મહારાજ છુપા છે એનું સર્વોપરીપણું છુપું છે શાસ્ત્રોમાં બીજ રૂપે જ્યાં ત્યાં પડેલું છે બધા નથી ખોળી શકતા શ્રીજી મહારાજ મધ્યના તેરમામાં એટલે કે જે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે આ વાત સમજાય છે શ્રીજી મહારાજ તો હંમેશા છુપા રહેવા માંગ્યા પણ મુક્તાનંદ ગોપાળાનંદ ગુણાદિતાનંદ નિષ્કુળાનંદ આ મોટી મોટી મા આપણી એવી આવીને અને ગુરુજી જેવી મા એવી આવીને જેને મહારાજને છત્રાયા કરી દીધા સર્વોપરી એક મારો મહારાજ છે બાકી એ તો છુપા રહેવા માંગે છે વચ્ચે લક્ષ્મીનારાયણ દેવ નરનારાયણ દેવ સિદ્ધેશ્વર મહાદેવ સૂર્યનારાયણ દેવ કરે જ રાખો છુપા છે છુપા છે પણ એ વરતાલના જોબન પગિયાદી હરિભક્તો એવા એવા એ આપણી માટે એ કેટલું એને આસ્થાનું કેન્દ્ર બનાવી દીધું મહારાજ જે દેવ પધરાવો એ પધરાવો પણ અહીં તો તમારે પોતે બેસવું પડશે ત્યારે છાતી કાઢીને વરતાલમાં હરિકૃષ્ણ મહારાજ રૂપે બેસી ગયા હું છું ઉપાસનાનું કેન્દ્ર સ્થાપ્યું અને એને જોઈને પછી ગઢપુરમાં હરિકૃષ્ણ મહારાજ મદન મોહનજી મહારાજની બાજુમાં હરિકૃષ્ણ મહારાજ શા માટે જો બધું એક હતું તો હરિકૃષ્ણ મહારાજને કેમ જુદા પધરાવવા પડે હરિકૃષ્ણ મહારાજે ઉપાસનાનું સ્વરૂપ છે ઘનશ્યામ મહારાજે ઉપાસનાનું સ્વરૂપ છે ઉપાસ્ય એને બે ચરણ છે બે ભૂત છે બે ચક્ષુ છે શ્રીજી મહારાજે જે ઉપાસના કીધી છે સિંહાસનમાં એક જ છે સિંહાસનમાં એક જ છે એકની બાજુમાં બીજું કોઈ નથી બાકી બધા જ નીચે છે એક જ જ્યારે અક્ષરધામની સભા છે ને એક જ સ્વરૂપ છે મહારાજ કે ચારે કોર મુક્તના મંડળ ભરાઈને બેઠા છે તેજનું એક રાશિ છે મધ્ય એક સિંહાસન છે એ સિંહાસન ઉપર એક પુરુષોત્તમ નારાયણની મૂર્તિ છે ઘનશ્યામ છે દુર્લભ રામને મદ હતો મહારાજ કે ભોળાનાથને ગમ્યું તે એટલે દુર્લભ રામને આમ પછી મૂંડો હલી ગયો હા મહારાજ ભોળાનાથે ખબર નહીં મેં તો બહુ સેવા કરી બહુ બિલીપત્ર ચડાવ્યા રોજ રોજ જતો હતો તોય ભોળાનાથે આવું કેમ કર્યું કારણ કે ભોળા છે ભોળા તો ભોળા જ હોય ને લઈ લે ભાઈ ક્યારેક હવે આ દુર્લભરામના રૂપિયાનો બહુ મદ પછી છે ને દુર્લભરામ ગયા ને એટલે ઉમિયાબાઈ મહારાજને કે પ્રભુ આ મારો ધણી છે મારા હાથના રોટલા ખાય છે આનું કંઈ કલ્યાણ થાય એવું કરો અને મદ બહુ છે દુર્લભરામને બેચર પઠારે અબોલા થયેલા સંપ્રદાયમાં ઇતિહાસ પ્રખ્યાત છે મહારાજે પછી દુર્લભરામને કીધું કે દુર્લભરામ તમે આ ઝઘડા છોડો બેચર ભટ્ટ સાથે સમાધાન કરો તોય બેચર ભટ્ટ કોઈ રીતે અરે બેચર ભટ્ટ તૈયાર થયા કે હું એનો જોડો મોઢામાં લઉં અને પાઘડી હાથમાં લઉં તોય દુર્લભરામ કે એ ભિખારીની પાઘડી હું તો હાથમાં લઉં જ નહીં એને જોડો મોઢામાં નહોતો લેવાનો દુર્લભરામ
પેલા બેચર દવે મોઢામાં જોડો લઈને પાઘડી હાથમાં લઈને દંડવટ કરીને માફી માગે, આને ખાલી પાઘડી જ લેવાની હતી, તોય પણ ન માને, ન માને. હવે આ મદ તો એને ઉતારવો હતો. ઉમિયાભાઈ કે પ્રભુ આ જીવનું કંઈ કલ્યાણ થાય એવું તો કરો. પછી એક વખત એવું થયું કે ઉમિયાબાઈને બે પતિ પત્ની વડતાલ ગયા હતા, ભગવાનને મળ્યા. દુર્લભરામ ભગવાનની સાથે આંખ ના મેળવી શક્યા, કારણ કે પેલી આજ્ઞા માની નહોતી બેચર ભટ્ટ હારેની, એ મનાની નહોતી, મદમાં હતા. ઉમિયાબાઈએ ભગવાનને કીધું, ઉમિયાબાઈને તો પ્રેમ હતો કે આ પતિદેવ છે ને બહુ સમજાવ્યા કે તમે મારા જ્યારે થોડું બેહો, કંઈક સમાધાન કરો. પણ દુર્લભરામ મગજનો એવો બેહવા તૈયાર જ નહીં, મારે એને નહીં, એ તો બેચર ભટ્ટની મોઢામાં ખાસડું લેવા કહે છે. હું કંઈ લેતો હોઈશ કે બેચર ભટ્ટ ખાસડું લે, હું એની પાઘડી લઉં, એ ભિખારીની પાઘડી હું ના લઉં, મારે ક્યાં રૂપિયાની ખોટ છે, એને હાથ વખત ગરજ હોય તો આવેલો. આટલો પાવર હજુ દુર્લભરામનો. મહારાજ કે પાવર તો ઉતારવો પડશે, કંઠી તો મારી પહેરેલી છે. એટલે દુર્લભરામનું આયુષ્ય ખબર નહીં વડતાલની અંદર પૂરું થવાની તૈયારી હતી. હવે આ મરણ પથારીએ પડ્યો, ઉમિયાભાઈ ચિંતામાં પડ્યા, મહારાજ આનું થશે હું, તમે લઈ જવાના જ ધામમાં. મહારાજ કહેજો ત્રણ જન્મ. કેટલા? ત્રણ જન્મ. અરે મહારાજ, પણ મારા હાથમાં રોટલા ખાતા જ મારો ધણી છે પ્રભુ, કંઈક એની પર દયા તો કરો, છોકરો ધામમાં લીધો આને કંઈક કરો. મહારાજ કે કસર તો એને ટાળવી પડે ને, એને અહમ જ એટલું છે, ત્રણ જન્મે તો એને ખરેખરો ફટકારીના કાઢવું પડશે, એટલું ભર્યું છે આ જન્મે. ત્રણ જન્મ ભિખારી બનાવું ત્યારે હરખો થશે આ, ત્રણ જન્મ ભિખારી કરવો છે આને. ઉમિયાબા કે મહારાજ કંઈક દયા કરો, તમે તો દયાળુ છો પ્રભુ, તમે ધારો એ થાય. અને ત્યારે મહારાજ કે હારું, એક કામ કરીએ કે હવે એનું આયુષ્ય તો ખૂટી ગયું છે, પણ કાળને અમે પાછો કાઢીશું, સાકરને દહીં એને તમે પાવ, અને તમારો નોકર છે ને એ નોકરની આયુષ્ય અમે એને આપીએ છીએ. નોકર ગયો બાપડો, જા દુર્લભરામ પરથી નોકર પર, જીવનજી નોકર હતો એને ઘેર. મહારાજ કે ઓલાને વાંધો નહીં, એની પાછળ રોવાવાળું કોઈ નથી, અને આમે કે એક ભાર ઓછો. મહારાજ કે એવું કરીએ, નોકરની આયુષ્ય એને આપીએ, તમારો નોકર 5 વર્ષ હજુ જીવવાનો છે, એટલે 5 વર્ષ આને દઈ દઉં, ઓલાને બાઢ નાખો એટલે કામ પતે. હાલો લાકડા તો વાપરવા જ પડશે, આની પાછળ વાપરો કે એની પાછળ વાપરો. દુર્લભરામ, પણ મહારાજ એને તમે આયુષ્ય આપો, પણ એની કસર રાળો તો ને. મહારાજ કે કસર તો પછી ત્રણ જન્મની જે છે, ત્રણ જન્મ ભિખારી કરવાનો છું એને, હવે આ જન્મે જો ભિખારી કરું તો થાય, પણ તારે ઉપાધિ આવશે, તારે અન્નદાતને વેર થશે. ઉમિયાબા કે મહારાજ ગમે તે કરો, પણ એનું પૂરું કરો કે આ જન્મે. મહારાજ કે હારું, અને મહારાજે હા પાડી, અને દુર્લભરામને જે હતી ને, જે આ બધો એને મદ ભારે હતો, બાઈએ વિનંતી કરી, 5 વર્ષની આયુષ્ય મળી, પછી બંને ઘેર ગયા. હવે હવે કરો તમે સત્સંગ, કરો માનનો નિત્ય ભંગ, માન તો હડકાયું છે શ્વાન, તેનાથી બચી જાય બુદ્ધિવાન. માને કિંકર સૌને કર્યા, મોટા મોટા તેથી બહુ ડર્યા. માન સાથે સંબંધ જેને રાખ્યો, તેને રાજીપ સર્વે ટાળી નાખ્યો. ભગવાનને શું ભાવે છે એ લખ્યું છે. ભક્તનું માન પ્રભુને વાલું, તેને કાઢે છે નિત્ય દયાળુ. દયા કરી વિપરીતતા અર્પે, માન ભંગ કર્યા વિના નવ જંપે. પછી તો દુર્લભરામને એવું કર્યું મહારાજે, કે દુર્લભરામનો આ બાજુ પેલો જીવનજી નોકર તો દેહ મૂકી ગયો, ભગવાનની ઈચ્છાથી દુર્લભરામની બધી લક્ષ્મીને સમૃદ્ધિ ધીમે ધીમે લુપ્ત થઈ ગઈ, ત્યાં સુધી કે 20,000 રૂપિયાનું એક ઘરેનું ઘરમાં હતું ને એ પણ વેચી દેવું પડ્યું, એવી દશા કરી. મહારાજ પાંદડું ફેરવે ત્યારે તો ફેરવી જ દે ને, પેલું કહે છે ને ખુદા જબ, બોલો તમને આવડે ખાલી જગ્યા પૂરો, ખુદા જબ અને લેતા હે તો, હા એવું છે. આવી રીતે દુર્લભરામને હાવ ઓશિયાળા કરી નાખ્યા, 20,000નું ઘરેણું વેચી દેવું પડ્યું. અને પછી એવું થયું ભાઈ, દુર્લભ રામને હરિએ ઈચ્છા કરી છે એવી, દુર્લભ રામની જાય સંપત્તિ, રાકો કરી નાખું તેને આજ, દાસ બની જાય સહુની. ગમે એવો મંગળિયો મંગળસી દીવાન બનેલો હોય, પણ પાછો મંગળિયો જો કરી દે તો ઓકે, દાસ થઈ જ જાય. દુર્લભ રામ અને દુર્લભ ધન,
સુલભ થયા હવે ભગવાન. આગળ એવું હતું દુર્લભ રામ ને સુલભ ધન અને રામ દુર્લભ, હવે એવું થઈ ગયું દુર્લભ રામ ને દુર્લભ અને સુલભ થયા. સ્વામી કે જો આપણને સત્તા આપી હોત ને ગાયકવાડ જેવી અને એના જેટલી ધન સંપત્તિ આપી હોત ને તો ભગવાન ના ભજાતા, ગરીબ જેવા રાખ્યા છે ને એટલે ભગવાન ભજાય છે, મધ્યમ વર્ગનાથી જ ભગવાન ભજાય છે, કરોડોપતિ તો કોક જ ભગવાન ભજે, ના તો ફેલમાં જાય. એટલે મહારાજને કહેવું, મહારાજ માપનું દેજો, તમે ભજાય એટલું દેજો, અને એટલું જ દેશે, હજુ દેય નહીં, જોજો તમે, તમે ગમે એટલી ટિકિટ લો, લો લોટરી લાગે તો મને કહેજો, ગમે એટલી રોજ ઉઠીને લો, બે બે ડોલરની, દસ ડોલરની, પચીસ ડોલરની, કોઈ દી લાગે નહીં. આપણા એક ભગત કે સ્વામી હું લોટરી એમના હું તો વેચું છું, ક્યારેક લઈ લઉં, જો લાગી જાય ને તો આ ગુરુજીનો સંકલ્પ છે ને લોયા ધામ. મેં કહ્યું ભગત નથી એવું જ હોત તો આપણે એવું એક ફોર્મના બહાર પડત, 365 દિવસ કેટલા લોટરી રહેશો લોયા ધામ માટે ટીક કરો. આપણે માળા કરીએ, ભજન કરીએ, સ્થિતિ પ્રમાણે ભગવાન આપે, એમાંથી કાંઈ કટકો જે દેવાય ભગવાનને દઈએ, બહુ થઈ ગયું, ભગવાનને નથી કાંઈ જાજુ જોતું, બાકી લોટરીના રૂપિયા જાય આપણા તો. કારણ કે મહારાજને આપણને અક્ષરધામની અનાદિ મુક્તની લોટરી લગાડવી છે, આ લોટરીઓ નથી લગાડવી, આ નથી લગાડવી. એ તો મહારાજ કે બસ તમારો વ્યવહાર હાલશે, અંધન વસ્ત્રે સુખ્યા રહેશો, તમારા દીકરા દીકરીઓને પરણાવશો, બધા વ્યવહાર તમને લાગશે ખરું કે સારું, અમને અટકી જશે, અટકી જશે. પણ આમ આમ પેલી ગાડી ઘણી વખત નહીં, આમ થોડી 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 થોડી, આપણે ત્યાં ઇન્ડિયામાં વરસાદ પડ્યો હોય ને, પેલું સ્કૂટર જતો હોય ને પાણી ભરાણું હોય ને, આમ આમ આંચકા મારે, સમજ્યા ને, પછી પાછું અચાનક આમ પેલો જોરથી આવે ને એટલે પેલી હવા નીકળી જાય પાછું હાલે, એમ આપણને આમ એવું લાગે ગાડું અટકી જશે, અટકી જશે, આ વ્યવહાર આવ્યો છે ખબર નહીં પહોંચશે કે નહીં પહોંચે, પહોંચશે કે નહીં પહોંચે. પણ ધુમાડા કાળા અરે મહારાજ છે, મહારાજ છે, મહારાજ છે, મહારાજ છે, મહારાજ છે કરતા જાય ને તો ગાડી પાછી નીકળી જાય, ખાડા આમ ફસાઈ હોય. હમણાં ખરેખરું અમે આ માનસરોની યાત્રામાં ગયા હતા ને અમે પાછા વળ્યા તે નેપાળમાં વરસાદ ખરેખરો પડ્યો અને જે બસો આમ ડિસ્કો કરે, અંદર બેઠેલા તમામને એમ થાય ધામ નજીક છે, આ 5000 ફૂટની ખીણ છે, અમારી વાટ જોઈને બેઠી છે. આગલી યાત્રામાં ગયા ત્યારે નેપાળના પ્લેનો આમ આમ થતા હતા, બધા ડિસ્કો જ કરે છે નેપાળ. આપણા નસીબમાં આ વખતે વળી ગયા ત્યારે કાંઈ ના થયું ને તો મેં કીધું બહુ સારું કહેવાય, પણ આવ્યા ત્યારે વરસાદ ખરેખરો પડેલો ને કિચડ ખરેખરો થયેલો, તે પાછલી બસવાળા આગલી બસને જોવે ને એટલે એની બસનો એને ભય લાગવા માંડે. અંદર બેઠેલાને એમ થાય કાંઈ નહીં થાય, પણ આગલી બસને જોવો ને આમ આમ આખી આમ જ જાય આમ, અને એ જે બેઠા હોય એને વર્ણન પૂછજો ખાલી તમે. અને 2016ની પ્લેન ખાલી યાદ કરજો, નેપાળનું પ્લેન તારા એરલાઇન, તારા દેખાડ દે દિવસે એવી એરલાઇન હતી, રમતું 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 જાણે આ હમણાં હેઠું ગયું, પહાડમાં ભટકાયું, આમ 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 જતું 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 પણ નીકળી ગયું. કારણ કે અમે બધા હિંમતવાળા હતા ને, 1 વાગ્યા પછી ઉડ્યા હતા, 1 વાગ્યા પછી પ્લેન બંધ થઈ જાય એ એરિયામાં, ત્યાં 1 વાગ્યા પછી અમે કરી સહજાનંદને યાદ કરીને સહજાનંદની ખુમારીએ ઉપડી ગયા. બોલો, એ તો મહારાજે જ ઉતાર્યા. ગુરુજીએ મને કીધું ફરી સાહસ જ ના કરતો કે આવું, આજે તો પાર પડ્યું, ફરી નહીં પડે. દુર્લભ રામને દુર્લભ ધન, સુલભ થયા હવે ભગવાન. કેવું થયું ખબર છે? રાકપનું કુબેરને થયું, દાસપનું ખરેખરું રહ્યું. કુબેરપતિ હતો ભાઈ, હાવ રાક થઈ ગયો, રાજી થઈ ગયા પછી નાથ. કોણ રાજી થઈ ગયા? ક્યારે રાજી થાય છે? કુબેરપતિ થવાથી નહીં, રાક થવાથી. રાક થઈ જાય, દાસ થઈ જાય, ભગવાનને ગમી જાય. રાજી થઈ ગયા પછી નાથ, ભેટ્યા હરી ભરી ભરી બાથ. છેલ્લો જન્મ તારો કરી દીધો, મારો કોલ ન રાખ્યો અધૂરો. ઉમિયાબાઈને કેજો તારા દીકરાની આ જન્મે ધામ, અને તારી ભક્તિના પ્રતાપે આ 3 જન્મ લેવાનો હતો એને આ જન્મે ધામ. જા હવે આ કોઈ દી ઉતરે નહીં આને રંગ. આ ઉમિયાબાઈ મેમદાવાદની ભક્તિ માટે. ઉમિયાબાઈની જે ભક્તિ પુત્ર પતિને ફળી છે અતિ. ઉમિયાબાઈની જે ભક્તિ પુત્ર પતિને ફળી છે અતિ. સમર્પણ શીખીએ એના જેવું, મારા વાલાને લાગે મધ જેવું. સમર્પણ શીખીએ એના જેવું, મારા વાલાને લાગે મધ જેવું. આવો તો જી દઈએ માના, આવો તો જી દઈએ માના.
જપી લઈએ શ્રીજીનું સદા નામ, જપી લઈએ શ્રીજીનું સદા નામ, સમર્પિત દાસ ના દાસ થઈએ, શ્રી હરિ ના રુદ્યા માહી જઈએ, સમર્પિત દાસ ના દાસ થઈએ, શ્રી હરિ ના રુદ્યા માહી જઈએ, શ્રી હરિ ના રુદ્યા માહી જઈએ, શ્રી હરિ ના રુદ્યા માહી જઈએ. વાલા ભક્તો, આવી રીતે ઉમિયાબાઈ મેમદાવાદના એની સમર્પણ ભક્તિને વશ થઈને એના દીકરા અને એના ધણી બેયનું એને કલ્યાણ કર્યું, આવું ઉમિયાબાઈનું આખ્યાન. તમે 5 દિવસની કથા સાંભળી, એમાં તમારી પાસે દક્ષિણા લેવાની હોય, કંઈક તમારે દક્ષિણા મૂકવી પડે. કથા પૂરી થાય ને તો પોથી પાસે દક્ષિણા, એ ટોપલી મૂકવી પડે મારે. પણ અહીં ટોપલી આપણે મૂકી નથી, પણ તમારી પાસે આમે 5 દિવસ તો કથા કરી, પણ જ્યારે જ્યારે હવાર સાંજે સંભળાવું છું ને જ્યારે જ્યારે, ત્યારે એની દક્ષિણા એટલી જ કે જેટલું અત્યારે આ આત્માને મહારાજને મોટાની વસ્તુ થવાનો એ માર્ગ જેટલો કપાયો છે, હજુ સંપૂર્ણ હું વસ્તુ નથી થઈ ગયો, હજુ ચાલુ છું, એ રસ્તે સમજી રહ્યો છું, એ ભાવનાને સમજી રહ્યો છું, કરતા અકર્તાપણાના ભાવને ભૂલીને વસ્તુ થવાના ભાવના સમજણના માર્ગે ચાલી રહ્યો છું. તમે બધા ભગવાનને એટલી જ પ્રાર્થના કરજો, ગુરુજીના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરજો કે અખંડ મારા જીવની અંદર એવું થઈ જાય, શૂન્ય ભાવ થઈ જાય, મહારાજને મોટાના થઈને અખંડ રહેવાય, અને જીવના રોમે રોમે આ શરીરના રોમે રોમે આત્માના એક એક દેશની અંદર મહારાજને મોટા મુક્તો હંમેશને માટે હરુડ્યા કરે. આ લોકની કોઈ મોટાઈ, આ લોકના કોઈ વખાણ, આ લોકની કોઈ નિંદા, આ લોકના કોઈ પણ પ્રકારના સફળતા નિષ્ફળતા એ કોઈ આ આત્મા ઉપર અસર ના થાય, અને મહારાજમય મોટા પુરુષમય રહેવાય એવી તમે બધા દક્ષિણા દેજો. એક વખત છેલ્લે આપણે એક કડી ગાય સ્તુતિ કરી અને પછી કથાને પૂર્ણ કરીશું. મારે આસરો પ્રભુ તમારો, મારે આસરો પ્રભુ તમારો, માટે હું મા તમે જ પ્રકાશો, માટે હું મા તમે જ પ્રકાશો, મારા અસ્તિત્વને પ્રભુ મેટે, મારા અસ્તિત્વને પ્રભુ મેટે, મારે જાવું છે તમને ભેટી, મારે જાવું છે તમને બેટી, કરતા પણ છે વિષ સમાન, કરતા પણ છે વિષ સમાન, તેથી દૂર રહે ભગવાન, તેથી દૂર રહે ભગવાન, કરતા અકરતા મારો નાથ, કરતા અકરતા મારો નાથ, હું તો વસ્તુ હરિ સાક્ષાત, હું તો વસ્તુ હરિની સાક્ષાત, ગુણ આવ્યા હોય આપનામાં, ગુણ આવ્યા હોય આપનામાં, તોય તે પારકા છે ઘરેણા, તોય તે પારકા છે ઘરેણા, મોટા નાયા પેલા ગુણ એ છે, મોટા નાયા પેલા ગુણ તે છે, તેનાથી આપનો શોભે છે, તેનાથી આપણો શોભે છે, માટે અહમ ન ધરવું અંગે, માટે અહમ ન ધરવું અંગે, અતિ દિન થઈ રહેવું સંગે, અતિ દિન થઈ રહેવું સંગે, દિનતામાં દયાળો છે રાજે, દિનતામાં દયાળો છે રાજે, કરતા રહેવું હંમેશ હાજી હાજી, 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 શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.